બેટા રીચા, આ તું ને વહુ તારી બેનની ખબર કાઢવા જવાના હતા તો હજી કોની વાટે છો? મારી આ ફેશનેબલ હિરોઈન જેવી વહુના વાટે છું બા. આ ક્યારની કલાકથી તૈયાર થવા ગઈ છે, હજી સુધી ઠેકાણા જ નથી એના. એલી પણ આવું બધું કઈ બોલવાની જરૂર હોય, આવતી હશે હવે. હા હા આવતી જશે ને, બીજું એને કામે શું છે? ધીરે બોલ ને. પણ બા આટલી બધી તો કઈ તૈયાર થવામાં વાર લાગે? આ મારી બેનની ખબર જોવા જવાના છે, કઈ લગ્નમાં જવાના છે કે લટુડા પટુડા કરવાના હોય? બસ હવે નાની છે, હોય એને ફેશનનું. મમ્મી ચાલો ફટાફટ આપણે જઈએ. જો આ જો એનો દીદાર જો, તમે એનો વેશ જો. ઓ આ મારી બેનની ખબર કાઢવા જવાનું છે. હા તો મને ખબર છે તમારા બેનની ખબર કાઢવા જવાનું છે, એટલે તો જો બેગ ને હું લઈને આવી છું, ચાલો ફટાફટ. આ તો એમાં આટલી બધી તૈયાર શાની થઈ તું? અરે બાપ હું ક્યાં તૈયાર થઈ છું, સાડી પહેરી છે અને બસ આ કુટી પહેરી છે. આ જો મંગળસૂત્ર બદલી કાઢ્યું, આ ગળાની ચેન બદલી કાઢી, કાનની બુટ્ટી બદલી કાઢી, અને કે છે તૈયાર ક્યાં થઈ છું, અને આ આવી આવી ફેશનેબલ સાડી પહેરાય? બા આ ફેશનેબલ સાડી લાગે છે, અને બા તમને ખબર છે હું આવી રીતે તૈયાર થઈને ના જાઉં ને, હા કાનમાં બુટ્ટી ના પહેર્યું, મંગળસૂત્ર ના પહેર્યું હોય ને તો ત્યાં જઈને મને જ તાડું કે તને ખબર નથી પડતી આપણે બહાર આવે છે, પાંચ જણ આપણી વાતો કરે. રીચા ઘરની નાની વહુ છે તો ભલે ને આવું પહેરતી ઓઢતી, એમાં તને હું વાંધો? તને પહેરવા ઓઢવાનો શોખ નથી એટલે કોઈને ન હોય. અરે પહેરવા ઓઢવાની વાત ના કરશો બા તમે, હવે આ બધું સારું લાગતું હોય મારે બેનની ખબર જોવા જવાનું છે બા, અને આ હા તો જો જાણે લગ્નમાં તૈયાર થઈ હોય. પણ રીચા એને ક્યાં લાલી લિપસ્ટિક કર્યા છે, બસ એને આટલું તૈયાર થઈ છે ને, ભલે ને પણ જાવ ને મોડું નથી થતું. ઓ બા આંખના નંબર વધ્યા છે તમારા, આ તમને દેખાતું નથી લાલી લિપસ્ટિક, અને તમે કેવી વાત કરો છો? પેલી નાચવા જવાનું હોય ને એમ તૈયાર થઈ છે. હવે તો તમે વધારે બોલી રહ્યા છો, અને તમે શું કહો છો બા કે મમ્મી ને તૈયાર થવાનો શોખ નથી? શોખ તો છે ને બહુ છે, બહુ ઢઢો છે, પણ ક્યાં જાય આ ઉંમરે શોખ કરે તો હારા ન લાગે ને. ઓ જીભડો બહુ ચલાવતી ને, હું તારી સાસુ છું. તો સાસુ છો ને તો સાસુ બની નજ રહ્યો, મારા ઉપર તાડુકવાની જરૂર નથી, જ્યારે હોય ત્યારે મારા માથે ચડીને તાંડવ જ કર્યા કરે. આ લ્યો બા લ્યો, તમે જ કહેતા હતા નાની છે એનો જીભડો તો જો, આ 10 ફૂટ નો જીભડો છે, તને કીધું ને કે આટલું બધું તૈયાર નહીં થવાનું તો નહીં થવાનો. એ તો છે ને આમ જ જઈશ, તમારે જે કરવું હોય ને એ કરો, મને લઈ જાવ હોય ને તો લઈ જાઓ, બાકી મારે નથી આવું. એ બસ આ હું તમારી વહુ થઈને ક્યારે તમારી સામે બોલી છું, અને આ આ આજકાલની આવેલી હું કહું એ કોઈ કામ કરવા જ નથી, ઊંધા જ કામ કરવા છે. ને આ તમારા સાસુ છે ને એ કોઈ દિવસ તમારી આગળ નથી બોલ્યા, તમે જો વ્યવહાર કરો છો ને એવો કોઈ દિવસ નથી કર્યો, જો આ વ્યવહાર તમે મારી સાથે કરો છો ને હું તો દુશ્મન ન કરે. તને કેવી રીતે ખબર કે અમારા સાસુ બહુના કેવા સંબંધો છે? હવે તું તારું કામ કર ને, હવે તને કીધું ને સાદી સિમ્પલ તૈયાર થઈને આવ, ત્યાં કઈ નાચવા ન જવાનું. સાદી સિમ્પલ તો નહીં જ તૈયાર, તો મને લઈ જાવ એ તો આમ લઈ જાવ, બાકી આ હું હાલી. બસ બા બસ મારી વહુ સાથે મારે કેવો વ્યવહાર કરવો ને મને ખબર છે, તમારે શીખવાડવાની જરૂર નથી. હે ભગવાન, બેવ તે બેવ હરખ્યું છે, એમાં ઓલી તો હજી નાની છે, ઓલી મોટી એનો સમજવું જોઈ, ભલે નાની છે ને જરાક પહેરે ઉઠે, પણ નો સમજે. દામિની તું તો બહાર જવાની હતી ને, કેમ પાછી આવતી રહી? શું તંબુરો બહાર જાય? આ તમારા મમ્મી ને છે ને કકડાટ કર્યા વગર કોઈ કામ બહાર પડતું જ નથી. કેમ શું થયું વળી પાછું? હવે એમને એવું લાગે છે કે એમને ખબર કાઢવા જવાનું હતું ને એમના બેની, એમાં હું તૈયાર થઈને જાઉં છું, હવે શું તૈયાર થઈ હું? મમ્મી છે કે કોઈ વાતે સમજવા તૈયાર જ નથી, અને તું કોઈ પણ કામ ઘરમાં કરે ને એમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ખામી તો ગોત્યા જ કરે છે. હા બધું છે ને મને ના સંભળાવો, મને તો ખબર જ છે કે મારો કોઈ વાંક નથી, જઈને તમારા મમ્મીને કહો કે એ ખોટું બોલે છે, એ ખોટા છે. હા હવે મને ખબર જ છે કે મમ્મી ખોટા છે, પણ તું દર વખતે મમ્મી ની વાત ના લઈને શું કામ ને પાછી આવા ઝઘડાઓ કરે છે? તો હર વખતે મારે સાંભળ્યા કરવાનું, જે એમ નચાવે એમ નાચ્યા કરવાનું એમ ને? નહીં હું તને એમ નથી કહેતો, હું તને એમ કહું છું કે થોડું ઘણું ઘરમાં સહન કરતા છી. સિરિયસલી? હા ઘરમાં જ્યાંથી આવી છું ને ત્યાંથી તમારા બધાનું સહન જ કરું છું, ઘડી કામ જોઈએ ઘડી તેમ જોઈએ, અને તમારા મમ્મી એમનો તો છે ને હું કપડાં સારા પહેરું ને તો પણ વાંધો છે, અને ખરાબ પહેરું ને તો પણ વાંધો છે. હું પણ તને એ જ કહેવા માંગુ છું
કે મમ્મીને તારી કોઈ પણ વાતોથી વાંધો હોય તો પછી મમ્મીની સામે જેવા આવવાનું ઓછું કરી નાખવાનું હું છે ને મમ્મીની સામે નથી જતી મારે કામ હોય ને તોય મને એમ થાય કે એમને ક્યાં બતાવવા પણ તમારા મમ્મી છે ને એ સામેથી મારી પાસે આવે એમને તો બસ બાંધવા માટે પોઈન્ટ જોઈએ ના હોય ને તો બધી જગ્યાએ પોઈન્ટ ગોતતા હોય કે ક્યાં ખૂણા ખાચરામાંથી પોઈન્ટ કાઢું અને મારી હારે બાંધે ખબર છે મને આ દર વખતે મમ્મી તને જ વટતા હોય છે પણ આવું તારી એકલી સાથે નથી થતું મારી સાથે પણ થાય છે હું તારી વાતો મમ્મીની પાસે લઈને જાઉં ને મમ્મીને વાત કરું ને એટલે તરત જ મમ્મી મને વટશે મને કહે છે આવી ગયો એની બાઈનું ઉપરાણું લઈને મારે શું કરવું આમાં તો મારે શું કરવાનું આમાં સાંભળ્યા કરવાનું કે મારા માટે કોઈ આ ઘરમાં સ્ટેન્ડ લેવાનું છે એ લેવું છે મારે તો તારી વિશે જ બોલવું છે પણ મારું ઘરમાં ચાલે છે મમ્મી તો ઠીક છે મમ્મી ના પણ સાસુ જીવે છે હજી એટલે કે બા બા ક્યારેય પણ કોઈ પણ વાતને ચાલવા નહીં દે બા તો છે ને બિચારા બહુ સારા છે એમને કોઈ દિવસ મને આજ સુધી રોકટોક નથી કરી કે બેટા તું આમ ના કરીશ કે તેમ ના કરીશ પણ આ મેઇન પ્રોબ્લેમ છે ને તમારા મમ્મીને છે પણ આવું છે ને વધારે સમય નહીં ચાલે ખબર છે મને હું એક કામ કરું છું અત્યારે બહાર જઈને મમ્મીની સાથે વાત કરી જોઉં છું જો એ માને તો ઠીક છે નકર પછી જેમ ચાલે છે એમ ચાલવા દે બીજું તો શું નહીં જેમ ચાલે છે ને એવું નહીં ચાલે જઈને સમજાવો તમારા મમ્મીને સમજે ને તો ઠીક છે બાકી હું તો છે ને આ ઘર મૂકીને આવી મારે પણ નથી રહેવું અહીંયા વધારે હા હું હમણાં જાઉં છું મારું કામ પૂરું કરી હા પતાવો અને હું ઘરના કામ કરું નહીં તો પાછા બોલશે કે જઈને બેસી ગઈ રૂમમાં હવે તું પણ તારી બહુ નો પક્ષ લે એનું ઉપરાણું લે અને હવે એની વકીલાત શરૂ કરી દે ખબર જ હતી હું તમને જેવી દામિની વિશે વાત કરીશ ને એટલે તરત જ તમે કહેશો કે હવે તું તારી બાયડીનું ઉપરાણું લઈને આવી ગયો હા તારી વહુ એને આપણે ખબર જોવાનું કહીએ તો એને ટીપ ટોપ તૈયાર થવું છે પછી હું ઝઘડું નહીં તો શું કરું પણ મમ્મી તૈયાર થાય તો એમાં વાંધો શું છે ભલે ને તૈયાર થતી મેં એને ઈ જ કીધું નાની છે ભલે ને તૈયાર થાય અત્યારે એને શોખ હોય તૈયાર થઈને બધે જવાનો પણ આ છે ને આને જરાય ગમતું નથી અરે બા અમે લગ્નમાં તો નહોતા જતા ને તારી માસીની ખબર જોવા જતા હતા પણ ભાઈ એના પક્ષમાં છો ને તૈયાર થઈ હવે આ ત્યાં દવાખાનામાં હોસ્પિટલમાં જઈએ અને આવી તૈયાર થઈને લઈ જાઉં તો મારી બેન તો મારી વાતો કરે કે નહીં દેવાંગ ખાલી બુટિયા ને માળા ને બંગડી પહેરીથી કાંઈ બિસારીએ જાજુ પહેર્યું હા મમ્મી ખાલી મોઢા ઉપર પાવડર લગાવીને નીકળી હતી હું પણ ત્યાં જતો હોય તૈયાર થતી હતી ત્યારે હા હા તું તો તારી બાયડીનો જ પક્ષ લઈશ ને અને આમે તને તારી બાયડી છે ને એ કાયમ સાચી લાગે અને માં હંમેશા ખોટી લાગી છે અને ખોટી જ રહેશે તારા માટે દેવાન ઈ કે બંગડી બુટિયા તો આણે પહેર્યા જ છે ને ઓલી થોડીક રૂપાળી છે એટલે વધારે શોભે બીજું કાંઈ નહીં બા બસ હ રૂપાળી રૂપાળી કરીને માથે નહીં ચડાવો આ તો હું તૈયાર નથી થતી અને હું એની જેમ ટીપટોપ થઈને નથી ફરતી બાકી હું રૂપાળી જ છું હા તો પછી તમે તૈયાર થાવ ને મમ્મી તમને કોણે ના પાડી છે ક્યારેય અમે કીધું છે કે તમે વધારે તૈયાર નહીં થતા તમે આમ નહીં કરતા તેમ નહીં કરતા તમને પણ બધી છૂટ જ છે ને રીચા મારી વાત સાંભળ બટા એ દેખાવે કોઈ હારું રૂપાળું ન લાગે સ્વભાવ અને વાણીથી હારું લાગે તો ઈ તું સુધારને એટલે તું રૂપાળી જ છો બસ બા મારી વાણી ને સ્વભાવ બંને સારા જ છે આ આટલા વર્ષોથી તમારી હારે રહું છું ક્યારેય ઝઘડો નથી થયો આ પડીને આવીને રોજ ઝઘડાને ડખા થાય છે એટલે કે તને ગમતી નથી બીજું કાંઈ નહીં હા બા હવે તમે મારો જ વાંક કાઢશો ને તમે મારો જ વાંક કાઢશો આ મારો દીકરો તમે મારી વહુ બધા દૂધના ધોયેલા છે હું એક જ ખરાબ છું ના ના અમે બધા ખરાબ છીએ તમે એક જ સારા છો મમ્મી આ દર વખતે તમે દામિની કોઈ પણ કામ કરતી હોય ને તો એમાં નાનો મોટો વાંક શોધીને જ બેસો છો હવે ઓલીએ કેટલું અરગથી કામ કર્યું હોય અને તમે કહો છો આમ નહીં બટા આમ કરવાનું હોય એટલે પેલીનો બધો મૂડ મરી જાય અને એમાંથી જ ઝઘડાઓ ઊભા થાય છે ઘરમાં બસ હા બસ બહુ થયું હવે મેં તારા લવારા સાંભળી લીધા હવે મારે કાંઈ સાંભળવું નથી અને તારે તારી બાયડીનો પક્ષ લેવો હોય ને તો ક્યારે મારી સામે આવવાનું જ નહીં શું આવવાનું નહીં મમ્મી તમે સમજતા કેમ નથી વાતને
સાવ સામાન્ય એવી વાત છે. મેં ના પાડી છે ને કે ટિપટોપ થઈને નહીં ફરવાનું એટલે નહીં ફરવાનું. પણ શું કામ ને નહીં ફરવાનું મમ્મી? અરે વાહ, શું વાંધો છે? મને વાંધો તો હોય જ ને, એ ટિપટોપ થઈને ફરે એમાં હું ઝાંખી દેખાવ ને? કઈ ઝાંખા ના દેખાવ, તમારો પણ વટ પડે અમુકો કે જુઓ આ રીચાની બહુ કેટલી રૂપાળી છે, કેટલી સારી લાગે છે અને કેવી સુંદર દેખાય છે, પણ નહીં તમને એ નહીં દેખાય. રીચા આ કઈ કારણ છે બટા? તારી ઉંમર જો, એની ઉંમર જો, એ વધારે હારી દેખાય એટલા માટે કે હજી નાની છે. બસ બા બસ, તમે બધા છે ને મને ભાષણ આપવા નહીં આવો, મને જ્ઞાનના પોટલા બાંધવાની જરૂર નથી. મેં છે ને તમારા બધાની વાત સાંભળી લીધી, 100 વાતની એક વાત. મારી આગળ તો તારી વહુનું કંઈ નહીં ચાલે, હું જેમ કહું ને એમ જ કરવું પડશે. હવે વધારે નહીં બોલતો. જુઓ ને બા, હા મમ્મી છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી થતા, શું કરવું મારે આનું? બટ્ટા હું તો સમજાવી સમજાવીને થાકી. આ જો એની બેનની ખબર કાઢવા જાઉં તું ને તોય બે એવા ઝઘડ્યા છે, એવા ઝઘડ્યા છે કે ન પૂછો વાત. હું વચ્ચે છોડાવાઈ ગઈ, પણ આ છે ને તારી માં સમજતી જ નથી, ખબર નહીં અદેખી છે એ. મારો તો છે ને બાપ બે બાજુથી મરો છે, નથી દામિની મારું કંઈ સાંભળતી કે નથી મમ્મી સાંભળતા. શું કરવું ને મને કંઈ સમજાતું નથી. તારે કાંઈ કરવાનું નથી, બેમાંથી જે કહે ને એ હાય હા કરવાની. એટલે ઓલીને લાગે કે હારું મારું દેવાંગે સાંભળ્યું ને, ઓલી તારી માને લાગે કે મારું સાંભળ્યું, તારે દલીલ કરવાની જ નહીં. અને શું, હું તો બેઉને સંભાળતી હોઉં ને બેઉને સમજાવતી હો, પણ દામિની તો હજી એ ડાય છે. હું કાંઈક કહું ને તો બે શબ્દ સાંભળે, પણ આ તારી માં, હે ભગવાન, હું કાંઈક કહું ને એટલે તો એનું બસ ચાલુ જ થઈ જાય. એ કાગડીના મોઢામાં કોઈ દી રામ ન હોય. જવા દો બા, છોડો એ બધી વાતો, મારે આમ પણ ઓફિસ જવાનો સમય થઈ ગયો છે, હું નીકળું છું. હા પણ મેં કીધું એમ, દામિની કાંઈ ફરિયાદ કરે ને, હા તું હાચી, માં કરે ને તો હા તું હાચી, એટલે છે ને તારે બહુ ઉપાધિ ન કરવી. હા બાપ, તમે જેમ કહો છો ને એમ જ કરવું પડશે. બસ નકર તો આ ઘરમાં કંઈ ચાલે એવું જ નથી. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ ને હાચવીને જાજો. હા બા. તારે મનમાં નહીં લેવાનું. અને આમાં શું થાય ખબર, ઈ એક બોલે, તું બે બોલે, તું બે બોલે, ઈ ચાર બોલે, આમાં ને આમાં છે ને તમારે બેઉ ના મગજ ખરાબ થાય. બા તમે મને સમજાવો છો, એની કથા તો તમારે મમ્મી ને સમજાવાય ને કે ઈ ન બોલે. જો એ એક ના બોલે ને તો મારે બે બોલવાની જરૂર જ ના પડે. મારી વાત સાંભળ, એ છે જ અદેખી અને એ બાધકણી છે. એ તો કાં છે ને નવરી પડે ને એટલે કાં ઝઘડો લે ને કાં દે, આ જ એનો સ્વભાવ છે ને યાદનો નથી, યાય પરણી નાવી ને ત્યારનો છે. તો બા આ કાંઈ સારી વાત ન કહેવાય, એમને છે ને સમજવું જોઈએ. હવે ઉંમર થઈ ગઈ છે, આવી રીતે બોલે ને કાંઈ સારું ન લાગે. અને આ ઘરમાં છે ને હું વહુ બનીને આવી છું ને એટલે સાંભળું છું, કોઈક બીજી આવી હોત ને તો ખબર પડે. બટા આ તો જમાનાથી ચાલતું આવ્યું છે, આવું વહુ ને ક્યારેય બન્યું છે નથી બન્યું ને. પણ આ તો તું ડાય છે ને બટા, એટલે બે શબ્દ તને કહેવાય. એ કાગડીના મોઢે લાગુ ને એટલે એ તો મંડે કાં કાં કરવા, એટલે એને તો મારે કાંઈ નથી કહેવું. બા હા વાત તો છે ને, હાવ ખોટી છે કે હાવ વહુ ને ન બને એમ. હા તમે મારા ઘટા સાસુ છો તો આપણે બેને કેમ બને છે? બટા પાંચ આંગળી હરખી ન હોય ને તો પછી ન હોય બધા હરખા, કોકને બને ને કોકને ન બને. અને છે ને આ તું નાની છો, હારી દેખાય છે અને તું તૈયાર થાય છે ને, એને અદેખાય આવતી હશે એટલે બોલ બોલ કરતી હોય. તો બા એમને મારી કમ્પેરિઝન કરવાની શું જરૂર છે, મારી સરખામણી કરીને ક્યાં જાવ છે? અને એમ પણ અત્યારે મારી ઉંમર છે ને તો હું પહેરું ઓઢું મોચોક પૂરા કરું ને, એમની ઉંમરની થઈશ ત્યારે મોચોક પૂરા કરીશ. એ જ તો કહું છું. આ જો એની બેનને ત્યાં ખબર કાઢવા જાવ તો મેં કીધું જ ને કે એ નાની છે, ભલે ને જરા ખરખી તૈયાર થઈને જાતી પણ એ નથી માનતી. પણ તું તો માન બેટા, આમાં શું થાય ખબર, તારા અને એની વચ્ચે છે ને દેવાંગનો ભોગ લેવાય છે, બીજું કાંઈ નથી. હા તો સીધી એવી વાત છે ને, એમને ગમે એક બાજુ તો બોલવું જ પડશે. અને એમ પણ મારી બાજુ બોલે ને એટલે તરત મારા સાસુ કહી દે છે કે વહુના પાલવથી બંધાઈ ગયો છે, વહુનું પૂછડું છે જેમ કહે ને એમ કર્યા કરે છે. બેટા પુરુષની છે ને આ જ દશા હોય, માં કોર બોલે તો માવડિયો થઈ ગયો, વહુ કોર બોલે તો વહુ ઘેલો થઈ ગયો. એ બિચારો જાય તો જાય ક્યાં, હી માર ન જોઉં. બા તમારે છે ને જે કરવું હોય ને કરો, તમારે તમારી વહુને સમજાવવી હોય ને તો સમજાવી દેજો કે હવે છે ને મારી સામે ન પડે. જો બટા
મારું કામ છે એના કરતાં હું તને સમજાવું. હમસ તો સારી વાત છે, એ જે કે એ હાય હા કરને, પણ એમાં વાંધો હું છે? પણ બા મને એક વાત નથી સમજાતી, તમે બધા મને હું કામ સમજાવો છો? હમણાં દેવાંગ મને કહેતા હતા કે મમ્મીનો સ્વભાવ એવો છે, એ નહીં સુધરે તું સુધરી જા. પણ મેં કર્યું છે શું કે આ બધું મને સંભળાવો તમે લોકો? હું સંભળાવતી નથી, હું તને શિખામણ દઉં છું. અને હવે એની ઉંમર છે ને, હવે પાકે ઘડલે હાંડલા ન ચડે બટા, એટલે એનો સ્વભાવ તો નહીં જ સુધરે, એ તો લાકડે જ જવાનો છે. પણ તું તો ડાય છે ને અને જુવાન છે ને બટા, તું સમજી જા ને. નહીં બા, હું નહીં સમજું. હવે મારે યાર આવું થયું ને, એટલે હું છે ને મમ્મીની હામે બોલી દઈશ, તમારે જે કરવું એને કરજો. મારી સામે જીભડો નહીં ચલાવ, તારી હિંમત કઈ રીતે થઈ શીરો બનાવવાની? લે બોલો, એમાં છે ની હિંમત? હા તો ગમે તે બનાવી શકે, પણ તમને નથી આવડતું ને, એમાં હું શું કરી શકું? હા હા, હવે મને સંભળાવ કે મને શીરો બનાવતા નથી આવડતું અને તને આવડે છે એટલે તું બનાવો બેઠી. પણ દેવાંગે તો કીધું તારે બનાવવાની શું જરૂર હતી એ મને કે ને. કારણ કે દેવાંગ છે ને મારો પતિ છે, મને જેમ કહે છે ને હું એવી રીતે કરીશ, અને એમને ખાવાની ઈચ્છા છે તો બનાવો, તો તમને શું વાંધો છે? વાંધો છે શું? વાંધો છે જો આ ઘરમાં ક્યારેય મને પૂછ્યા વગર કોઈ સારી વસ્તુ બનાવવાની જ નહીં. અને શું કામ નહીં બનાવવાની? એટલા માટે નહીં બનાવવાની કે મને બનાવતા નથી આવડતું, તો તારે નહીં બનાવવાનું. એ તો મને ખબર છે કે તમને કંઈ સારું સારું ખાવાનું બનાવતા નથી આવડતું, ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન આવું કંઈ નથી આવડતું. નહીં શીખવાડ્યું છે શું તમને? એ બહુ જીભડો નહીં ચલાવ, મેં તને કહ્યું ને કે હું ના કહું એટલે નહીં જ બનાવવાનું, ને આ ખી 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 શું અસ્થિતિ? તો હસું તો આવે જ ને, એટલા મોટા ઢાંડા જેવા થયા પણ કાંઈ બનાવતા નથી આવડતું સારું. બસ જો રોજ એ શાક રોટલા બનાવીને આપી દઈ. એ ઢાંડા જેવી કોને કીધી? ઢાંડા જેવી કોને કીધી? હું તારી સાસુ છું, બોલવામાં જરા ભાન રાખ. તો સાસુ છો ને તો સાસુ બનીને રહ્યો, મારી માં નો બનો. કેટલી વાર મારે તમને કહેવાનું? હા 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 હા, કેટલી વાર જેવી તમને કહેવાનું? ના પાડીને આ શીરો બીરો કઈ નહીં બને, આ ઘી મફત નથી આવતા, ખાંડ મફત નથી આવતી, બનાવવા માંડ્યા શીરો. તો તમારે ક્યાં કમાવા જવું પડે છે? તમારો દીકરો કમાય છે અને મારા માટે નથી બનાવતી, તમારા દીકરા માટે બનાવું છું. તમારો દીકરો ખાય એમાં તમને વાંધો છે? એ મારા દીકરાને ઘી ખવડાવું છું, એને રોટલીમાં ચોપડી ચોપડીને આપું છું, અને દાળ ભાતમાં છે ને ઘીના આમ ડોલચા ઉલાડું છું, એટલે તારે મને સલાહ આપવાની જરૂર નથી. શીરો નથી બનાવવાનો એટલે નથી બનાવવાનો. શીરો તો બનશે એટલે બનશે, બનાવીને તો જો એટલે તારે એમ. હમણાં જ શીરો બનાવીશ. એ શીરો વાળી આ તારો શીરો છે ને અવરો કાઢી નાખીશ, બનાવીશ. હમણાં બધા ખાંડ ચાના ડબ્બા બધું લઈ જાઉં છું, તું બનાવ, પછી કેવી રીતે બનાવે છે ને હું જોઉં છું. હા તો વાંધો નહીં, તમે જોવો, બાકી શીરો તો છે ને બનશે. તમે હમણાં અહીંયાથી જાશો ને એટલે હું પાછો શીરો બનાવીશ. તમારે શીરો નાખી દેવો છે નાખી દો. હા હા, તારે શીરો નાખી દેવો છે? વાહ વાહ, આ બધું મફતમાં આવે છે? મારો દીકરો સવારથી સાંજ મહેનત કરે છે ત્યારે બધું આવે છે ઘરમાં. હા તો મહેનત કરે છે ને તો એને તો ખાવા દો, અને હવે અડધો શીરો બની ગયો છે એનું શું કરવાનું? એ બધી વસ્તુ તો વેસ્ટ જ જવાની છે ને. હા વેસ્ટ જવાની ને જવાની છો જાય, પણ આ ઘરમાં મારા વિરુદ્ધ તો કોઈ વસ્તુ થવી જ ન જોઈએ, અને જો મને પૂછ્યા વગર કોઈ વસ્તુ થશે ને તો એ ઊંધું જ પડશે. તો મમ્મી હવે પૂછું છું, શીરો અડધો બની ગયો છે, બનાવી નાખું? ના ના. હા કેવા જડ બુદ્ધિ ના છો ને તમે, મને એ નથી સમજાતું. વાહ વાહ વાહ, હું જડ બુદ્ધિ ની ને તારી તો બહુ બુદ્ધિ છે. નહીં મમ્મી, હા તમે છે ને હાથ ચાલાકી કરવાનું બંધ કરી દેજો, હાથ ચલાવવા જાજો, હું કઈ બોલતી નથી એટલે. વાહ વાહ વાહ, અત્યાર સુધી તો તું ફૂલડા વરસાવતી હતી ને, હું કઈ બોલતી નથી એટલે. તો શરૂઆત કોણે કરી મમ્મી? તમે આવ્યા, તમે અહીં આવીને મને ટોકી. હા તે ટોકીશ, ઘર મારું, વસ્તુ મારી, દીકરો મારો, કમાય, અને તું કોણ કેવા વાળી મને? હા ઘરની વહુ, તમારી વહુ, તમારથી જે થાય ને એ કરી લેજો, અને આ બધું તમારું છે તો શું તમે કઈ ગળે બાંધીને જવાના છો? હું ગળે બાંધીને જાઉં કે ન જાઉં તારે જોવાની જરૂર નથી, ચાલ નીકળ, નીકળ અહીંથી. નહીં જાઉં, નથી જવું ને તારે. નથી જાઉં, નીકળ ને અહીંથી. આવી મીઠી શીરે બનાવવા વાળી, સુગંધ તો સારી આવે છે, શું કરું ખાઈ લઉં? ના ના રવા દે, મુઈની નજર લાગશે ને તો મને પેટમાં દુખશે. શીરો બનાવો છે, આ લાઇટર જ લઈ જાઉં, પછી બનાવી શીરા. દામિની
દામિની જલ્દી લાવ મારું જમવાનું, આજે તો બહુ ભૂખ લાગી છે. આ ગરમા ગરમ શીરો બનાવ્યો હશે ને? હા આપો. હા હા લાવ. ચાલ્યો ગરમા ગરમ શીરો ખાઓ. હે દામિની, આ શું ખાલી થાળી કેમ છે? જમવાનું કઈ નથી બનાવ્યું કે શું? ના, આજે શીરો નથી બન્યો. અરે પણ શીરો કેમ નથી બનાવ્યો આજે? જેને પૂછો તમારી માને, હું તો શીરો બનાવતી હતી. અડધો શીરો રાખી ને મને ના પાડી દીધી કે હવે શીરો નથી બનાવવાનો. મમ્મી પણ છે ને, મમ્મીએ પણ શું કામ ના પાડીએ છે? પૂછો ને જઈને એટલે ખબર પડે. મમ્મી, મમ્મી ક્યાં છો? સાનો બરાડા પાડે છે, હું કઈ બેરી છું? મમ્મી, દામિની આજે શીરો બનાવતી હતી તો તમે શીરો બનાવવાની શું કામ ના પાડી? એમ જ મને મન થયું. અરે શું એમ જ મને મન થયું? મમ્મી તમને તો ખબર છે ને, અઠવાડિયે એક રજા મને રહે છે અને રજાના દિવસે ઘરે જમવાનું હોય છે. હવે રજા હતી એટલા માટે મેં એને કહ્યું હતું કે તું શીરો બનાવજે, પણ નહીં. જોતે આમાં છે ને મારો કોઈ વાંક નથી. મેં શીરો બનાવવાની નાઈ નથી પડીને હું તો શીરો બનાવતી જ હતી, પણ મમ્મી વચ્ચે આવે ને શીરો ન બનાવી દીધો. હું ના પાડું ને તો મને એમ થાય કે મારો વાંક છે. અરે પણ હું મમ્મી સાથે જ વાત કરું છું ને, એમને જ કહી રહ્યો છું ને. મમ્મી શું કામ ને ના પાડી હતી તમે? બસ આ ઘરમાં મને પૂછ્યા વગર કોઈ વસ્તુ થશે ને તો હું નહીં કરવા દઉં. અરે પણ શીરો બનાવવો એમાં તમારી રજા લેવી પડે. હા લેવી પડે, કારણ કે આ ઘરમાં બધું મારી વાત વિરુદ્ધ જ થાય છે. હું કહું ને એ વસ્તુ નહીં થાય, મારી વિરુદ્ધમાં જ ચાલવાનું. અને એક વાત છે કે તને જો શીરો ખાવો હતો તો તારે મને આવીને કહેવાય ને કે મમ્મી મારે શીરો ખાવો છે. હું કહું તને, પણ તમને ક્યાં બનાવતા આવડે? શીરો ન બનાવેત નહીં. હું કહું છું ને મમ્મી ને, તું શું કામ ને ઉલ્લે છે? હા એને કહેનો ચીપડો ઓછો ચલાવે. મારી સામે છે ને એને બોલવાની કઈ જરૂર નથી, નહીતર છે ને મારાથી ખતરનાક કોઈ નથી. ખબર છે મમ્મી, થોડી વાર તમે શાંત રહો ને, કહું છું ને એને. અરે તમારે છે ને મારી સામે કે મારી પાછળથી બોલવાની જરૂર નથી. દામિની તું શું કહે ને? બોલું છું તારી સામે. અરે મમ્મી પણ હું કહું છું ને દામિની ને, તમે શું કામ ને બોલો છો? તારે મને સમજાવવાની જરૂર નથી, તારી ભાઈની ને સમજાવો. સમજાવો એમને, સમજાવવાની જરૂર છે, પણ ના તમારા માં બુદ્ધિ ક્યાં છે? આ જડ બુદ્ધિ રહ્યા નહીં ના સમજ. અમે કેટલા સમયથી તમે સાડીઓ નથી ખરીદી, મહેનત ખરીદી, તો મારો વિચાર થાય છે કે આજે સાંજે આપણે માર્કેટ જઈએ ને તો સાડીની દુકાને થતા આવીએ. જો હું એ વિચારતી હતી કે હવે દિવાળી આવે જ ને આમી, તો એકાદ સારો સાડલો લઉં ને હું એ તે. હા હા બા, કેમ નહીં, એકાદ શું કામ, હું તો કહું છું કે બે ત્રણ લઈ લો એટલે પછી નિરાત આવો. બા મમ્મી, બા હા મમ્મી, તમે કોઈ મારો કબાટ ખોલ્યો હતો? ના, કેમ, આવો સવાલ શું કામ કરે છે? અરે મમ્મી, કાલે મેં મારા બધા ઘરેણા કબાટમાં મૂક્યા હતા અને લોક મારીને કબાટને રાખ્યો હતો, તો અત્યારે લોક પણ ખુલ્લું છે અને અંદર ઘરેણા પણ નથી. તો ચાવી ક્યાં હતી? ચાવી મેં ફ્રીજ પર મૂકી હતી. બા, કબાટની ચાવી ફ્રીજ પર હોય બેટા? પણ બા, એમાંથી કોઈને કઈ વસ્તુ લેવી હોય તો એટલે હું કબાટ પર રાખું છું. પણ ચિંતા નહીં કર, ચિંતા નહીં કર, મેં તારું કબાટ ખોલ્યું હતું. હો તો હમણાં તો તમે ના પાડતા હતા કે મેં તારો કબાટ નથી ખોલ્યો એમ. અરે પણ શું કામ ખોલ્યો શું કામ નહીં એ તો મારે જાણવું પડે ને, તું તો કોઈ પણ આક્ષેપ નાખી શકે એમ છે. તો મમ્મી, મેમાંથી ઘરેણા ક્યાં છે તમે લીધા છે? ઘરેણા છે ને મેં તારા પાપને ત્યાં મોકલી દીધા. મારા પપ્પાના ઘરે? પણ શું કામ? હા હું કાલે તારા પપ્પાના ઘરે ગઈ અને બધા ઘરેણા તારા પપ્પાને આપીને આવી. પણ આવું બધું શું કામ કરવું જોઈએ? શું કામ કરવું જોઈએ એ સવાલ તારે મને નહીં પૂછવાનો. મમ્મી, ઘરેણા મારા હતા ને, તો ઘરેણા ક્યાં રહેશે, કોની પાસે રહેશે,
હા બધું મારે જોવાનું હોય ને. હા તો કઈ બજારમાં જઈને વેચી થોડી આવી છું, તારા બાપના ઘરે જઈને તારા બાપના હાથમાં આપ્યા છે ઘરેણા. પણ ઘરેણા પહેરવા માટે આપ્યા છે, કબાટમાં મૂકવા માટે નથી આપ્યા. અરે કબાટમાં મૂકવા આપ્યા હોય કે ના આપ્યા હોય, અહીંયા સહી સલામત રહે નહીં એટલે મેં એવું વિચાર્યું કે તારા બાપના ઘરે જ આપી દઈએ, ત્યાં કમસે કમ સહી સલામત રહેશે તો ખરા ઘરેણા. સહી સલામત ને રે, બા કેવું બોલે છે, ઘરમાંથી કોઈ ચોરી કરવાનું છે? રીચા ઘરમાંથી બા ચોરી કરે કે ન કરે, પણ આખો દિવસ જાત જાતના નવીન નવીન ઘરેણા પહેરે ને ખોટી કોઈને અદેખાય આવી તો, એટલે હું આપી આવી તારા બાપના ઘરે બધા કરે. એટલે તું કેવા હું માગે છે ઈ કે ને, હાચી આપી આવી છે તું? હા બા, એમાં કે ખોટું છે, એના બાપના ઘરે જઈ ને ઘરેણા આપી આવી. પણ હું કામ અહીંયા હતા તો હું ખોટા હતા? જો બા સાચી વાત કહું ને તો આને જો ફેશન ને ફસિયારી છે, સવાર બપોરે સાંજ ઘરેણાએ અલગ અલગ પહેરવા જોઈએ, જેમ સાડીઓ બદલશે એમ ઘરેણા બદલશે. હવે કોકને દેખાઈ ગયું, આ દેખાઈ આવી ગઈ ને ઘરમાં ચોરી થઈ ગઈ તો ઘરેણા તો ગયા ને. બસ હવે હા દેખાય છે ને, ખાલી તમને એકને જ આવે છે, બીજા કોઈને નથી આવતી. અને એ મારા ઘરેણા છે, મને મજા આવે ત્યારે પહેરું. અરે ચોરી થઈ જાય ને તો પણ મારા ઘરેણા છે, મારા બાપના ઘરેથી લાવી તીએ. અરે તારા બાપના ઘરે જ પાછા આપ્યા છે, કે સોની બજારમાં જઈને વેચી નથી આવી. તો તમને છે ને કોઈ એવો હક નથી આપ્યો કે તમે ન્યા મૂકી આવો. આ હા હા, તારે ભારે ભારે ઘરેણા પહેરવા છે અને એની સામે મને હલકી પાડવી છે દઈ. બા હવે છે ને તમે સમજાવો કઈક. રીચા તારી કેવી વિચારસરણી છે, ઈ દાગીના પહેરે એમાં તું હું કામ હલકી પડે, અને તારી પાસે છે ને તું પહેર ને હું કામ નથી પહેરતી. બસ બા બસ, મને સલાહ નહીં આપો, મારી પાસે છે ને એ બધા છે ને જૂનવાણી ફેશનના છે, ને આ નવી નવી ફેશનના લાવીને હોશિયારીઓ મારે છે. હવે આ ઘરેણા પહેરીને નીકળે ને મારા ઘરેણા ઓછા હોય તો ગામમાં મારી તો વાતો થાય ને, હું તો હલકી દેખાવ કે ના દેખાવ. એલી એ તું કોઈ પણ ઘરેણા પહેરે અને તું બહાર જાય તો બધા આમ કરીને જોવાના હતા કે આ જૂનું છે નવું છે. ઘરેણા ઘરેણા હોય એમાં નવું હું ને જૂનું હું. તમે છે ને તમારી વિચારસરણી તમારા સુધી રાખો ને, હું ને મારી બહુ વાત કરીએ છે ને તો વચ્ચે ડબકા શું કામ મૂકો છો? બા તો છે ને વચ્ચે બોલશે જ. બા તમે વિચારો ને, આ ઘરમાં છે ને દેરાણી જેઠાણી હોય ને એ આવી રીતે અદેખાઈ કરતા હોય એ બાતતા હોય, પણ અહીંયા હા એ મારી સાસુ મારી કમ્પેરિઝન કરે છે, મારી સરખામણી કરે છે કે જે મારી વહુ કરશે ને મારે કરવું જ છે. આ હા હા હા, તું તો મોટી મિસ વર્લ્ડ ને, કે તારી આ દેખાય મને થાય. જા 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 જા. જાઓ ક્યાં જાઓ? હા તમે છે ને બહુ ખોટું કર્યું છે મારા ઘરે આપીને. હા હા હા, ખોટું કર્યું છે, તે તારા બાપના ઘરે છે, જ્યારે વાર તહેવાર આવે ને ત્યાંથી લઈને આવીને પહેરી લેજે. ઊભી રહે, તમારે નક્કી નથી કરવાનું મારે ક્યારે પહેરો, મારે અત્યારે પહેરો હોત તો તમને કોને દોઢા કર્યા હતા? બસ હા 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 હા, તો કોને દોઢા કર્યા હતા એમ? જા જા જા, હવે કોને દોઢા વાળી? આ બધું ગામમાં મારી નીચી દેખાડવા માટે તારે ઉપર દેખાવું છે કે તારા બાપના ઘરે થી આટલું બધું આપ્યું એમ? રીચા મારી વાત સાંભળ, તને તારા ઘરેણા જૂના લાગે છે ને તો ભંગાવીને નવા કરાવ ને, નવી ડિઝાઇન ના. બા બસ સલાહ નહીં આપો ને તમે, મારે શું કરવું ને શું નહીં કરવું ને એ હું નક્કી કરીશ, તમારે કરવાની જરૂર નથી. અને બા આ તો છે ને ખાલી બા નું છે કે ઘરેણા નવા છે જૂના છે, બાકી મૂળ છે ને મને ઘરેણા પહેરવા નથી દેવા, સીધી રીતે કહી દો ને. હા નથી પહેરવા દેવા, બસ ખબર પડી ગઈ, ચાલ હવે નીકળ. બોલો બુદ્ધિ તો જો, નીકળ કઈને પોતે નીકળી ગયા. અરે માં કેટલો ઝીબડો છે આ બાઈનો તો, કેટલો મન લાગે છે કે જે ખાય છે ને એ ઝીબડી હજાવામાં જાય છે એનું બધું, ને જે કરવું એ કરે. પપ્પા હા બેટા, એક વાત કરવી હતી તમને. વાત જરા ગંભીર છે, કેમ કે તમને પણ ખબર છે કે બેનના સાસુ બેનના બધા ઘરેણા આપણે ઘરે પાછા આપી ગયા છે. હા એ ઘરેણા તો આપણે ઘરે પાછા આપી ગયા, હું એ વિચાર કરું છું. એટલે કંઈ સમજણ નથી પડતી કે આવું એમણે શા માટે કર્યું, ઘરેણા બેનના પાછા કેમ આપી દીધા? હું એ જ વિચાર કરું છું, આ ઘરેણા પાછા આપી દીધા મને તો એવું લાગે છે કે દેવાંગકુમાર કંઈક વેચી નાખેતું હોય એવું નહીં હોય ને, કંઈ બીજો કંઈ ધંધો નથી કરતા? ના ના પપ્પા, એવું થોડું હોય, એનું જે પણ કંઈ હોય હું એવું વિચારું છું કે બેનના સાસુને ઘરે જઈને પૂછી લઉં. અરે ના ના, એને ન પૂછાય, એવું લાગે તો ડાયરેક્ટ આપણે દામિનીને ફોન કરીને પૂછી જ હોય. પણ પપ્પા પપ્પા, એવું કંઈ હોય તો દામિની આપણને જણાવે ને. મને તો એ થાય છે કે દામિનીને ખબર તો હશે ને કે ડાયરેક્ટ દામિનીને પૂછ્યા વગર ઘરેણા પાછા આપી ગયા છે આપણી ઘરે. હવે એ તો કાં તો એના સાસુ સાથે અથવા તો કાં દામિની સાથે વાત થાય,
અને દાખલા તરીકે દામિનીને કહે કે હું ઘરેણા પાછા આપવા જાઉં છું, તો દામિની આપણને ફોન કરીને તો કહે તો ખરી ને કે મારા સાસુ આવે છે ઘરેણા પાછા આપવા, તમે સાચવીને મૂકી દેજો, એનો ક્યાંય ફોન નથી આવ્યો. મને જ્યારથી ખબર પડી છે ત્યારથી હું એ જ વિચારું છું કે નથી દામિનીનો ફોન આવ્યો કે નથી કોઈ કારણ મળતું કે આ ઘરેણા પાછા કેમ આપી ગયા છે. નકર એમ એ બન્યું હોય કે એને એમ હોય કે આ ઘરેણા રહે, કારણ કે એ લોકોને તો પછી ઘરમાં બધા આવરો જાવરો બધાનો વધારે જ હોય, સમજાય, એટલે બીક લાગી હોય કે ઘરેણા આપણે ઘરે હશે ને વળી ક્યાંક ચોરી બોરી થાય તો એની કરતા આ મૂકી જાય તો સલામત તો રહે ઘરેણા એમ, એટલે મને મૂક્યા હોય. ના પપ્પા, એના માટે ઘરેણા પાછા મૂકવા તો ન આવે. આવે જ ને, ચોરીની બીક લાગે ને ઉજાગરો કરવો, ખોટે ખોટો આપણે જોખમ લેવું માથે, એની કરતા આપણે વેવાયને ઘરે ઘરેણા આપી આવી તો આપણે તો ઉજાગરો નહીં એમ, એવું માન્યું હોય એને. પપ્પા હું માનું છું કે તમે પોઝિટિવ વિચારો છો, પણ આ થોડી ગંભીર વાત છે, આટલું પોઝિટિવ વિચારવાની જરૂર નથી. આ કોઈક બીજી રીત છે, બીજું કારણ છે કે એટલે હવે કંઈક ઝઘડો થયો હશે એ લોકોને ઘરમાં કંઈ. હું એક્ઝેક્ટલી એ જ કહેવા માગતો હતો કે બીજું કારણ કંઈક એવું જ હોઈ શકે કે મહેમાન આવવાના હોય અથવા તો એની ઘરે અવર જવર વધારે હોય, એના કારણે ઘરેણા આપણી ઘરે મૂકી જવું અત્યારે જમાનો છે નહીં. પણ એટલે મને એવું લાગે છે કે દામિની અને દેવાંગની વચ્ચે ઝઘડો થયો હશે. હું વાત કરે છે તું, અરે અત્યારે તમે કઈ વિચારી ન લેતા, પ્લીઝ હું ખાલી વિચાર તમારી સામે મૂકું યાર. અરે મને તો એવો કઈ વિચાર નથી આવતો યાર, હું તો યાર ન બનવાનું બને. મારી દામિની ને કઈ દુઃખ હશે, એ લોકો કઈ દુઃખી કરતા હશે. હું તમને એટલે જ કહું છું કે અત્યારે તમે કાંઈ ના વિચારો, આ ખાલી એઝ્યુમ હતું. અરે હું ન વિચારું, મારી દામિની દુઃખી હોય અને હું આ બેઠો રહું. અરે પણ તમને કોણે કહી દીધું દુઃખી છે? મેં ખાલી વિચાર કર્યો છે, હવે ત્યાં જઈને જાણ થાય પછી ખબર પડે, અથવા તો દામિની ફોન કરીને કંઈક વાત કરે તો ખબર પડે કે આવું કેમ. અરે ના ના, એવું જ હશે તો જ ઘરેણા અહીંયા મૂકી જવાય. મારી ભૂલ થઈ ગઈ કે તમે આવું કંઈક મેં કીધું. પપ્પા પ્લીઝ, તમે અત્યારથી ઓવર રિએક્ટ ના કરો. તમે છે ને પહેલાં તો આ બાબતે વિચારવાનું બંધ કરી દો. જે પણ કંઈ હશે ને એ હું જાણી લઈશ, અને છેલ્લે કદાચ એવું હશે ને તો હું દેવાંગને ફોન કરીને પૂછી લઈશ. અરે પણ એવું કંઈ દાય કે ન હોય, અને હોય તો મારી દીકરીને હું સમજું. મેં એને કેવા ધાર્યા હતા, માણસો કેવા ધાર્યા હતા, અને આવા નીકળશે એ તો મને ખબર એ નહોતી. પપ્પા પ્લીઝ, મતલબ કહેતો હતો કે મારા દોસ્તની છોકરી છે અને હારી જ હોય, અને બધા માણસો હારા છે, ખાનદાની માણસો છે, કેવો વખાણતો હતો, અને એ આવા નીકળશે. બસ પપ્પા, આવે પર્વતભાઈને તમે ઓળખો છો? હા, તો એની પર તો ભરોસો છે ને તમે? હા, એ ખોટું ન હોય, એનો એ બધું ગોળાના પાણીને હાથ ગવણે ગાળીને પાણી પીવો માણસ એ. તો પછી તમે શાંત થાવ ને. અરે અત્યાર સુધી પોઝિટિવ વિચારતા હતા, હવે મેં ના પાડી, તો પોઝિટિવ વિચારવાનું બંધ કરી દીધું. સારું વિચારો ને, તો એક કામ કરું, તો એ પરબતભાઈને પૂછી જો, કાંઈ એવું હોય ને તો એ જરી કહી આવે એની ઘરે. આપણી ઘરની વાત બધી બહાર નથી કરવી, હજી ખબર નથી આપણે એક્ઝેક્ટલી શું છે. હવે વાતમાં કાંઈ હોય નહીં અને આપણે આખા ગામને પૂછી લઈશું. એને કહેવું તો વાત અત્યાર થાય કરતા રહેવા જો ને પપ્પા. પણ જો બેટા, મારું એમ કહેવાનું, જો હજી વાત એને થતી હોય છે એવું કંઈક નાનું હોય તો આપણે પરબતભાઈને કહી દઈએ તો એનું કંઈક નિવારણ આવે. પછી જાણી લેવી હું છે એમ. ના, હું એક કામ કરું છું, નથી દામિનીને ફોન કરો, નથી એના ઘરે જવું, હું દેવાંગને જ ફોન કરી લઉં. હા, દેવાંગ અથવા દામિનીને બેમાંથી એકને તો મળી લેજે, પછી મને જલ્દી વેળી તકે કહેજે જે હોય. બધી ચિંતા તમે ના કરો, કામ થઈ જશે તમારું. હા, પેમેન્ટ કરી દેજો. હા હા, ઓકે ઓકે, હા થઈ જશે, ડન. ઠીક છે. એ ડન જીજાજી. નમસ્તે. આવો આવો સાળા સાહેબ, કેમ આમ અચાનક? અચાનક બધું છોડો, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. શું વાત કરવી છે બોલો ને આપ.
ગુસ્સામાં હોય એવું લાગે છે. તમે તો એવા અજાણા થાવ છો ને કે કઈ થયું જ નથી. પણ શું થયું છે? કઈ નથી થયું તો પછી એમ જ રાખું ને કે કઈ થયું જ નથી? હા, તમને તો ખબર જ છે કઈ નથી થયું, કારણ કે જે થયું છે એ મારી બેનને થયું છે. અરે પણ શું થયું છે તમારી બેનને? કઈ નથી થયું. આમ જુઓ, તમને કદાચ કોઈ વાત મળી હોય ને. તો વાત મળી નથી, વાત સાચી છે. અરે પણ શું વાત કરો છો તમે? શેની વાત સાચી છે અને શું કહેવા આવ્યા છો? કઈક સરખું સમજાય એ રીતે વાત કરો ને. આ બધા તમે ઘરવાળા થઈને મારી બેન ઉપર જે હેરાન ગતિ કરો છો ને, એ જણાવશો મને? અચ્છા, શું હેરાન કરી છે અમે એમને? હા, ઘરમાં જમવાનું નથી દેતા, ખાવા નથી દેતા, કે પછી ઘરમાં સરખી રીતે નથી રાખતા? શું ઢોરની જેમ હું એને માર મારું છું? મેં એવું કીધું, પણ જે રીતે રાખો છો ને એ રીતે રાખવાના ના હોય. અચ્છા, તો કેવી રીતે રાખીએ છીએ અને કેવી રીતે રખાય એની શિખામણ તમે આપો. બોલો, તમે કહો ને એમ હું કરું. જુઓ, તમે જે ઉગ્રતાથી વાત કરો છો ને સાળા સાહેબ, એવું કંઈ નથી ઘરમાં. હું હંમેશા ઘરમાં કોઈ પણ વાત હોય ને તો તમારી બેનના પક્ષમાં જોઉં છું. અને આમ પણ હું મારા મમ્મી અને મારી બેન આ બંનેને સમજાવી સમજાવીને થાકી ગયો છું. બીજું તો શું કરી શકું? આ તમારા મમ્મી વાત વાતમાં મારી બેનને ખીજાય છે. નાનું મોટું કામ હોય કે કાંઈ કામ લેટ કે મોડું થાય તો તરત જ ખીજાવા મળે છે. આનું કારણ શું છે? પ્રેમથી કહી ના શકે, અને આખા ઘરનું કામ એ એકલી લઈને બેઠી હોય તો કદાચ વહેલા મોડું થાય કામ. તમે તો કાંઈક કહેતા હો. અરે પણ કઈ કહીને થાકી ગયો છું, બીજું તો શું કરી શકું? જો મારાથી જેટલું થાય છે ને એટલે કોશિશ કરી ચૂક્યો છું, પણ નથી તમારી બેન સમજવા તૈયાર કે નથી મારા મમ્મી. તમે એક કામ કરો, આ તમારી બેનને છે ને તમે થોડા દિવસ તમારા ઘરે લઈ જાઓ, એને સાચવો, અને તમે એને છે ને સમજાવીને મોકલજો ફરી પાછી મારા ઘરે. જીજાજી, મારી બેન છે ને મને ભારે નથી પડતી, બરાબર? આ તો છે ને મારા પપ્પાની શરમ, અને સમાજમાં આબરૂ ન જાય ને એટલે આ રાખી છે. અમે અમે એને સાચવી શકીએ એમ છીએ, બરાબર છે? હા, તો અમે પણ સાચવીએ છીએ, અમારી પણ સમાજમાં ઇજ્જત અને આબરૂ છે, એટલા માટે ચૂપ બેઠા છીએ. નકર છે ને આ તમારી બેન બોલવામાં કઈ બાકી નથી રાખતી. આ તો કેવું ના જોઈએ, એમ છતાં પણ તમને કહું છું, નાની મોટી વાતે ચાલો મારા મમ્મીને ટેવ છે, તો પછી એને પણ થોડું એડજસ્ટ થવું જોઈએ ને ઘરમાં. એને પણ શું કામ ને સામે થઈ જવું જોઈએ? કેટલું સહન કરે કોઈ માણસ, કેટલું સહન કરે દર વખતે બસ આ એકની એક વાત. હવે મારાથી સહન નથી થતું. અને બીજી વાત તમને એ કહી દઉં કે તમારે એને સપોર્ટ કરવાનો થતું હોય તો અત્યારે મને કહી દો. અરે સપોર્ટમાં છું તમારી બેનના, મેં ક્યારેય પણ એને કીધું નથી કઈ. અને તમે તમે વારા ઘડિયા આવીને મને શું કામને કહો છો કે તમે આમ નથી કરતા તેમ નથી કરતા? અરે તમે છે ને બે ચાર દિવસ તમારી બહેનને ઘરે લઈ જાઓ, એને શાંતિથી બેસાડીને જમાડીને ખવડાવીને પીવડાવીને એને પૂછજો કે કોનો વાંક છે આમાં. જો જીજાજી, મને પણ એટલી ખબર પડે છે કે તાલી એક હાથે નથી વાગતી, પણ આમાં ક્યાંક ને ક્યાંક સામેવાળા વ્યક્તિનો પણ વાંક હશે ને, તમારા મમ્મીનો પણ વાંક હોઈ શકે ને. અરે પણ મારા મમ્મીનો વાંક છે, મેં ક્યારે તમને ના પાડી કે મારા મમ્મીનો કોઈ પણ જગ્યાએ વાંક નથી. બધી જગ્યાની વાતની શરૂઆતમાં મારા મમ્મી છે, તો પછી પાછળ દામિનીએ પણ સમજવું જોઈએ ને કે દરેક વાતની શરૂઆત મારા મમ્મી કરતા હોય તો એ ચૂપ રહે, શાંતિથી રહે ઘરમાં, એટલે ઘરમાં ખોટા કજિયા ન થાય. એને 5 દિવસ હું ઘરે લઈ જઈશ તો શાંત થઈ જાય ઝઘડો તમારો? હા, અમારા ઘરમાં કમસે કમ શાંતિ તો થશે, મારું મગજ અહીંયા ધંધામાં તો લાગશે, અને કામ નથી કરી શકતો સરખી રીતે. અને તમે છો કે અહીંયા ઓફિસે આવીને આટલા બધા જોર જોરથી બૂમો પાડી પાડીને બોલાવો છો. વાહ વાહ, એટલે હું અહીંયા મારા બેનનું સોલ્યુશન લેવા આવ્યો હતો, તમે એમ કહેશો કે હું અહીંયા ધંધો નથી કરી શકતો શાંતિથી, એટલે હું અહીંયા તમારી સાથે મગજમારી કરવાનો હતો આવ્યો, આ સોલ્યુશન મેળવવા આવ્યો હતો, બરાબર છે? પણ છતાં તમારે તમારી રીતે જ કરવું હોય ને તો તમારી રીતે જ કરો, હું પણ જોઈ લઈશ મારી રીતે, બરાબર છે? આવજો જીજાજી. હા આવજો, સોલ્યુશન લેવા આવ્યા હતા. અરે વાતનું સોલ્યુશન લેવું હોય ને તો શાંતિથી વાત થાય, પણ નહીં. હા તો અહીંયા લડવા ઝઘડવા માટે જ આવ્યા હતા કે તમે આમ હેરાન કરો છો તેમ હેરાન કરો છો. અરે ક્યારેય પણ અમે હેરાન કર્યા નથી. વાંધોને યાર, બધા સરખા છે, કોઈ મારી વાત સમજવા તૈયાર નથી. આવ બેટા. બા, તમે તો મમ્મીને કંઈક સમજાવો, મારી હાલત તો આ ઘરમાં સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. નથી દામિનીને કંઈ કહી શકતો કે નથી મમ્મીને કંઈ કહી શકતો. તમે તો ઘરના વડીલ છો અને મારા મમ્મીના સાસુ, એટલે મમ્મી છે ને તમારી વાતનું માન રાખશે, મારી એક પણ વાત નહીં માને. એટલે બાપ, તમે સમજાવો ને. બેટા, હું શું સમજાવું એને? આ દુનિયામાં ક્યારેય સાસુ વહુનું હરખું ચાલ્યું છે નહીં ને? હું એની આવું જ છું ને, તોય જો એ કેટલું બોલે છે. આ અમે ન બોલવાના વેણ બોલે છે, હજી ઊધી થયું નથી. હા, અમારા જમાનામાં હતું,
મારી આવું અમે ક્યારેય મેં હરફ નથી ચાર્યો, એની વાત સાચી હોય કે ખોટી હોય નીચે મોઢે મેં માની લીધીશ, પણ આજકાલની કોઈ સમજે એમ નથી ને માને એમ નથી. હા, કેવી વાત કરો છો બા, તમને કોણે કીધું કે આ દુનિયામાં સાસુનું કંઈ ચાલતું નથી? જૂની કહેવતો ચાલતી આવી છે કે 100 દાડા સાસુના અને 1 દાડો હોય ને એ જ વહુનો હોય, બધા જ દિવસો છે ને સાસુ કહીને એમ જ કરવાનું હોય. હા જો મારી સાસુ આગળ મારું કંઈ ચાલે છે તો પછી તમે મમ્મી સામે કેમ કંઈ નથી બોલતા? હું એમ જ કહું છું કે તારી આવું અમે તારું કાંઈ નથી ચાલતું ને, અમારી આવું સામે પણ અમે કાંઈ નહોતા ચલાવતા, પણ હા અમારા બાપના સંસ્કાર હતા કે ગમે એવું આવું બોલે સાચું ખોટું, પણ તારે એની સામે નહીં બોલવાનું. પણ બા, પોઈન્ટ એ જ છે કે તમે મારા મમ્મીના સાસુ છો તો તમારું ઘરમાં ચાલવું જોઈએ ને, અહીંયા તો ઉલટું થઈ રહ્યું છે, જેવું મારી મમ્મી કહે ને એવું થાય છે આ ઘરમાં. હા બા, દામિનીની વાત સાચી છે, તમે પણ સાસુ છો ને મારા મમ્મીના, તમે 2-4 શબ્દ ભારપૂર્વક એને કહી શકો છો, ને જેવી રીતે એ દામિની ઉપર ઘોડો થઈને કહેતા હોય છે ને એવી રીતે તમે પણ એને ખીજાઈ શકો છો. બા બેટા, મારા બાપના સંસ્કાર અને રીચાના બાપના સંસ્કારમાં જમીન આસમાનનો ફેર છે, હું સમજાવું એને? તો બા, આમાં મારે શું કરવાનું? આખી જિંદગી આવી જ રીતે રહેવાનું? બેટા, બા તમને ખબર છે ને ઘરમાં જે કંઈ થઈ રહ્યું છે ને એમાં મારો કંઈ વાંક નથી. બાપ, તમે મારું તો જરા વિચાર કરો, અરે હું શું કરું આમાં, અને ઉલટાનું પાછું આજે બાકી હતું તો મારા શાળા સાહેબ આવ્યા હતા ઓફિસે, આવીને હા તારો ભાઈ જ આવ્યો હતો, આવીને કહેવા લાગ્યો કે તમે બહુ હેરાન કરો છો મારી બેનને, તમે તમે ક્યારેય પણ ઘરમાં કશું બોલતા નથી, તમે દામિનીના પક્ષમાં નથી રહેતા. અરે એવું ક્યારે થયું છે કે હું તારી વગું બોલ્યો નથી? હું હંમેશા કંઈ પણ હોય તો તારી સાથે જ હોઉં છું ને, તો પછી આવી વાતો શું કામ કરે છે તારા ભાઈને? તેવા તમને એવું લાગે છે કે આ ઘણી વાત મેં મારા ઘરે કરી હશે? અત્યાર સુધી કોઈ દિવસ મારા પપ્પાનો પણ તમને ફોન આવ્યો છે મેં કમ્પ્લેન કર્યો એ વિશે? દેવાંગ, હું શું કામ ને આવું બધું બોલું, પણ આ મમ્મી એ જે ઘરેણા આપવા ગયા હતા ને એના લીધે આ બધું થયું છે. તમે જ વિચાર કરો ને, આવી રીતે ઘરેણા લઈને ત્યાં જવાની શું જરૂર હતી? પછી મારા પપ્પાને શોખ ના જતો હોય ને તો પણ જાય. જરૂર કંઈ નહોતી, પણ હવે મમ્મી ઘરેણા આપી આવ્યા છે તો પછી એ વાતને લઈને આટલું બધું ઉગ્ર થવાની શું જરૂર હતી, અને એ પણ ઓફિસમાં? અરે ઘરે કદાચ સમજીએ કે ઘરે આવીને કહી જાય અને શાંતિથી વાત કરે તો ઠીક છે, તો ઓફિસમાં આવીને જેમ ભાવે એમ ઊંચા અવાજે બોલતો હતો તારો ભાઈ. વાહ દેવા, હા તમે સારું બોલો છો, હું તો મારા ભાઈની સગી બેન છું. હા, આપણી માસીની બેન છે તો એ ખબર છે ને, એના ઘરે પ્રોબ્લેમ હોય તો તમે કેવા ને માથે ચડી જાઓ છો, જાઓ છો ને વચ્ચે બોલવા માટે, તો મારા ભાઈને પણ મારું દાસતું જ હોય. દેવાંગ, એક વાત કહો. હા બોલો ને બા. ક્યારેય છે ને જેવા હારે તેવા ન થવાય, એક બોલતું હોય અને એની અમે આપણે બે બોલીએ તો એનામાં ને આપણામાં ફેર હું એ કે મને. આ દામિનીને એક વાર નહીં, જ્યારે જ્યારે તારી મમ્મી ઘરની બહાર હોય છે ને તો એક નહીં અનેક વાર મેં એને શિખામણ દીધી કે બેટા તું તારું મોઢું બંધ રાખને, એ જે બોલે એ બોલવા દે, તો આ પાછી હવા જ ગત ચડે. એ કે ના એ બોલશે એટલે હું તો બોલીશ જ, હવે આમાં મારે આને સમજાવી કે ઓલીને સમજાવી, કોઈને અમે મારું હાલતું નથી, હું હું બોલું? હા બાપ, તમારી વાત સાચી છે, મેં પણ આને આવું કેટલી વાર સમજાવ્યું છે કે જો મમ્મી આગળ આવીને કંઈ બોલતા હોય તો આપણે શાંતિથી સાંભળીને નીકળી જવાનું, એટલે વાત પૂરી થઈ જાય, પણ નહીં, ત્યાંથી જ છે કે આ શરૂઆત કરે છે. હા તો કાંઈ નહીં, એક કામ કરશું, હવે છે ને આપણે બંને વચ્ચે ઝઘડો થાય ને એટલે હું જ ગુસ્સો કરીશ, તમે કાંઈ નહીં બોલતા, ચાલશે ને? પોતાના પર આવે ને ત્યારે ખબર પડે, કેવું તો બહુ ઈઝી છે. એ જો દામિની જોયું, આમ જ છણકો કરીને વહી જાય, કોઈ દી એણે મારી વાત શાંતિથી સાંભળી નથી, ખબર છે કે એક ખરાબ છે તો આપણે તો હારા થઈ, પણ આમાં મારે પછી ઓલી કે એ ખરાબ છે ના કે એ ખરાબ છે, મારે બેમાંથી કોને સમજાવવા? જોવો જ છું બા, તમે અને હું બંને સરખા છીએ આ ઘરમાં, નથી કોઈને કંઈ કહી શકતા કે નથી ખીજા વગર રહી શકતા. સાચી વાત છે. આ દામિનીને ફોન કરીને પૂછ્યો, એના હાવ ઘરેણા આપી ગયા તને, હું ઘરેણા આપી જાય એમ. પપ્પાનો ફોન? હેલો. હા દામિની, કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા, તમારી તબિયત કેમ છે? અરે મારી તબિયત સારામાં સારી, તારે તબિયત કેમ છે? મારી તબિયત પણ સારી છે, આજે તો બહુ દિવસે યાદ આવીને તમને મારી. તાર ગઢાઓ કેમ કરે? હા એમની તબિયત પણ સારી જ છે. ઠીક, હા તો વાંધો નહીં, મને તો બસ તારી ચિંતા થાય, મારી દામિનીને કંઈ ન થવું જોઈએ.
હા પપ્પા હા બોલો આજે અચાનક ફોન કર્યો ને દમિની મારે તને એક વાત પૂછવી છે આ તારા સાસુ મારી ઘરે આવ્યા હતા હમણાં અને ઘરેણા બધા પાછા આપી ગયા તો શું કારણ એને કંઈ ઘરેણા ઓછા પડે એવું કંઈ નથી ને ના ના પપ્પા એવું કંઈ નથી હા તો અહીંયા ઘરે અમારે મહેમાન આવતા જતા હોય ને અને કોઈના પર ભરોસો કરવો ના કરવો એટલે મમ્મી છે ને સેફટીમાં આપણા ઘરે મૂકી ગયા છે ના ના બેટા એવું ન હોય ઘરે મહેમાન તો બધાને ઘરે આવતો હોય હું તમારી ઘરે મહેમાન આવ્યો છું આપણે ઘરે મહેમાન નહીં આવતો હોય મહેમાન તો અહીં આવતો હોય ને ત્યાં આવતો હોય અને ઘર હોય ત્યાં મહેમાન તો આવવાના જ છે અને મહેમાન કે ચોર થોડા હોય મહેમાન ત્યાં લઈ જાય બધું હા તમારી વાત સાચી છે પણ આપણે હા તો ઘરેણું છે ને કંઈક નાની અમસ્તી વસ્તુ હોય તો એવું થાય કે ચાલો ઇટ્સ ઓકે પણ હા ઘરેણા છે મોંઘા હોય ને એટલે મમ્મીને થયું કે આપણા ઘરે વધારે સેફ રહેશે ઠેક મને કંઈક વિચાર આવે છે કે તમને કોઈને નહીં ખબર હોય પણ તારા સાસુએ કંઈ પ્લાન કર્યો હશે કે 15 દિવસ બહાર ફરવા જવાનું અને ઘરને તાળું મારીને બધા જવાના છો એટલે ઘરને રેઢું મૂકવું અને ઘરેણા અંદર રાખવા એની કરતા એને એમ થયું હોય કે આ વેવાયને ઘરે મૂકી આવું એટલે જ મૂકવા આવ્યા છે એવું કંઈક હશે કે એવું કંઈ પ્લાન છે તમારો ફરવા જવાનો હા હા પપ્પા એવું જ હશે તમે કહો છો ને અમને તો કોઈને કાંઈ કીધું નથી પણ મમ્મી વિચારતા હશે એવું ઠેક એવું છે એમને હા પપ્પા જો બેટા જે હોય મને સાચી વાત કરજે ને કર તને મારા હમશે જો કાંઈ એવું કંઈ તું મારાથી છુપાવે છે તો તું અત્યારે મને કહેશો જ્યારે હું તને વાત કરું છું ત્યારે તું કહેશો કે એવું જ કાંઈક હશે એમ જો એવી મોટી વાત થતી હોય તો તને તો ખબર જ હોય ને ખોટું બોલશો તું જે હોય મને કે પપ્પા શું કહું તમને હા ઘરમાં છે ને મહાભારત ચાલી રહી છે મહાભારત એટલે શું થયું જે હોય કે પપ્પા મારી અને મારી સાસુ વચ્ચે રોજે ઝઘડા થાય છે કોઈને કોઈને બાબતે અમારે લોકોને બોલાચાલી થાય છે અરે બેટા આ જગતમાં કઈ એવી સાસુ બહુ હોય કે જેની વચ્ચે ઝઘડા ન થઈ આવ્યો હોય ઘરમાં ઘરમાં બસ આ જ પ્રોબ્લેમ છે સાસુને વહુ ન ગમતી હોય વહુને સાસુ ન ગમતી હોય પણ એ બધું આપણે લેટ ગો કરવું પડે તારે સમજવું પડે હાલો એ ન સમજે તો કાંઈ નહીં આપણે સમજી જઈએ ને તું દીકરી કોની છો પપ્પા તમારી બધી વાત સાચી છે પણ મારી ભૂલ હોય તો હું સમજુ ને આમાં મારી કોઈ ભૂલ નથી આમ જોવા જઈએ ને તો મારી સાસુને છે ને મૂળ મારી સરખામણી કરવી છે એમને બસ મારાથી અદેખાય છે કે હું શું કામ તૈયાર થાઉં એમને મેં કોઈ સારી સાડી પહેરી લીધી હોય ને તો પણ એમને એમને મારી સાથે ઝઘડો કરવા જોઈએ છે કે મેં શું કામ સારી સાડી પહેરી છે હું તૈયાર થાઉં ને એ વસ્તુ એમને ગમતી જ નથી ખબર નહીં કેમ પણ એમને મારી બધી વસ્તુથી પ્રોબ્લેમ છે આ તો કંઈ સાસુ છે કે દુશ્મન છો હવે માણા કંઈ તૈયાર ન થાય ને એની પુત્ર વધુ તો અમુકનું એને એમ કે તું તૈયાર થા ઘરેણા પહોર અને આમ બની ઠણીને રહે એમ કે છોકરાની હોઉં ને અને આ તું તૈયાર થઈ એને ન ગમે હા એનું એક જ કારણ છે કારણ કે મારી સાસુ એવું વિચારે છે કે જો હું તૈયાર થઈશ હું વધારે સારી દેખાઈશ તો એની જા લાગશે બસ હા એક કારણને લીધે જ તે મારી સાસુ મારી સાથે રોજે ઝઘડા કરે છે ઠેક અદેખી છે તારી સાસુ એમને હા પપ્પા પણ હવે આમાં શું કરું ને મને એ નથી સમજાતું જો આમાં કાંઈ ન કરાય બેટા એ એમ કહેતી હોય ને કે તૈયાર નહીં થવાનું તો એ અદેખી સાસુને કોઈ ન પોગે જ્યારે એના આંખના દરવાજા ખુલે એના મનના દરવાજા ખુલે ને ત્યારે જ ખબર પડે એને કે હું જે કરતી હતી એ બધું ખોટું કરતી હતી એટલે તું તમ તારે અત્યારે જે છે એ સહન કરી લે બેટા બીજો તો કંઈ વાંધો નથી ને પણ પપ્પા કેટલુંક સહન કરું અને આખી જિંદગી શું આવી જ રીતે રહેવાનું તમે વિચાર કરો ને આજ તો સમય છે ને હરવા ફરવાનો તૈયાર થવાનો પણ મારી સાસુ સમજતા જ નથી હવે આ ઉંમરે હું તૈયાર નહીં થાઉં તો શું એમની ઉંમરે તૈયાર થઈશ નહીં બેટા તું સાચી જ વાત છે તારી વાત 100% સાચી છે તારે આ ઉંમરે જ તૈયાર થવાનું હોય દેવાંગ કંઈ નથી કહેતો એની મમ્મીને એ શું કે એ પણ બિચારા સુડી વચ્ચે સોપારીની જેમ રમે છે ના મને કાંઈ કહી શકે કે ના મમ્મીને નહીં નહીં તો એ દેવાંગે બિચાર શું કરે માને કહે તો એમ કે જો એનું હોવાનું કરે એવી વાત થતી હોય ને અત્યારે સમાજમાં એ જ હાલે છે દીકરાનો મરો છે આમાં બધા એમ અત્યારે એવું છે હા પપ્પા સાંભળો ને પપ્પા અત્યારે હું ફોન મૂકું છું મારા સાસુ જોઈ જશે ને તો પાછો મારા જોડે ઝઘડો કરશે અરે તારા સાસુનો તો ત્રાસ છે હવે મારે જો મને મારે સ્પેશિયલ તો મળવાનું હોય જો મળી જાય ને તો હું કે હેલ ને બે શબ્દો એને હું સમજાવી જો સમજે તો ઠીક છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એવું હોય તો આવજે પછી આટો મારવા એ બે દી હા પપ્પા હાર વાહ ક્યાં રહી ક્યાં વે ભાઈ
બોલો વે ભાઈ, તમે કહ્યું હતું ને કે બહાર મળજો, મને મારે તમારી સાથે વાત કરવી છે, એટલે હું આજે તમને બહાર મળવા આવી છું. બોલો શું કહેવાના છો? જો આ વાત જે હું કરવાનો છું ને એ ઘરમાં થાય એમ નહોતી, એટલે હું તમને આ બહાર બોલાવીશ એમ. હા મને ખબર છે, મને ખબર છે બધી વાતની, કે તમારા ઘરમાં કે મારા ઘરમાં તો કોઈ વાત થાય એમ જ નથી ને, એટલે જ તમે કહ્યું એને ફોન કરીને કે વેવાણ આપણે બહાર મળીએ અને વાતચીત કરવી છે તો કરી લઈએ. હવે જે વાત કરવા આવ્યા છો ને એ બોલો. જો વેવાણ, મારી દીકરી છે ને એ તમારી દીકરી જ કહેવાય, અને મેં મારી દીકરીના લગ્ન થયા ને પછી તમને હોપી કહેવાય, બધી જવાબદારી તમારી જ કહેવાય, તમે જ એના માં ગણો કે બાપ ગણો, જે ગણો એ તમે જ એના ગણો. બસ હવે વેવાય તો કેટલી વાર કહેશો, એ તો છે ને વહુને પરણીને આપણે સાસરે લાવીએ તો એ દીકરી જ કહેવાય, એ બધાને ખબર છે. આમાં તમે નવી વાત શું કરી? એટલે તો હું હવે નવી વાત કરવા જાઉં છું એ તમે સાંભળો. હા તો જે વાત કરવા આવ્યા છો ને સંભળાવો ને, પોઈન્ટ પર આવો ને, આ વાત ગોળ 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 ફેરવીને તમે કહેવા શું માંગો છો? જો બેન, એક તો ઘરે પેલી તમારી દીકરી લોહી પીવે, બહાર તમે લોહી પીવો, સમજ નથી પડતી કે કયા ચોગડિયામાં મેં મારા દીકરાના લગ્ન તમારી છોકરી જોડે કરાવ્યા. જો તમે છે ને અત્યારે મારી સામે આવી વાત ઉગ્રથી વાત કરો છો આ ગુસ્સાથી, તો મને એમ થાય છે કે મારી દીકરીને હું દશા થતી છે. હા તમારી દીકરી તો બહુ દુઃખી છે, અને તમે તો એને મગનું નામ મરી પાડતા પણ નહીં શીખવાડ્યું હોય નહીં, એટલે તમારી દીકરી તો મારી સામે એક શબ્દ ઉચ્ચારતી જ નહીં હોય નહીં. મારી દીકરીને ઓળખું છું, નાનેથી મેં જ મોટી કરી છે, એટલે મને ખબર હોય મારી દીકરી કેટલી હોજીને સંસ્કારી છે, પણ તમે છે ને એને ઓળખતા નથી, તમને એને દીકરી છે પણ દીકરીની જેમ એને રાખતા આવડ્યું નથી. હોજીને સંસ્કારી એટલે અમે સંસ્કારી નથી? હા તમારી દીકરી એક જ સંસ્કારી છે? અરે વાહ ભાઈ વાહ, સારી વાત કરી દીધી, સંસ્કારી છે. આ તો તમે ઓલા ઘરેણા પાછા દેવા આવ્યા ને ત્યારે જ મને ડાઉટ ગયો હતો કે આમાં નક્કી ક્યાંક ડાળમાં કાળું છે, ત્યારે તો તમે ગોળ ગોળ વાત કરીને મને ઘરેણા પાછા પકડાઈ દીધા હતા મારી ઘરે, પણ પછી મેં મને જાણવા મળ્યું ને કે તમે છે ને એને ઘરેણા પહેરવા નથી દેતા, એટલે તમે ઘરેણા મારી ઘરે મૂકવા આવ્યા હતા, પણ આવું આવું કરો છો હું કામ તમે? વાહ વાહ, ઘરેણા નથી પહેરવા દેતી એમ? અરે તમારી દીકરી સવારથી સાંજ સુધી પેલી ફેશન શોમાં ચાલતી હોય ને એમ ટીપ ટોપ થઈને તૈયાર થઈને ફરે છે, હવે ગામમાં લોકો વાતો કરે કે નહીં? અને ઘરેણા તો હું તમને એટલા માટે પાછા આપવા આવી હતી કે લોકોને ખબર પડી જાય તો ઘરમાં ક્યારેક ચોરી ના થઈ જાય. આ તમે મહા મહેનતે તમારી દીકરીને બધા ઘરેણા ચડાવ્યા હોય અને એમાંથી એકાદ ઘરેણું ઓછું થઈ ગયું, કોણ જવાબ દેશે એનો? જો હું બધું સમજુ છું, કાંઈ હું કાંઈ આવો નાનો નથી, આ ઘરેણા મારી ઘરે હચવા એ તો ખાલી બાનું છે, પણ તમે એટલે ઘરેણા મૂકવા આવ્યા હતા કે મારી દીકરી ઘરેણા પહેરે નહીં ને, અને જો એ પહેરશે તો તમને પાછું ગમશે નહીં, કારણ કે તમને તો અદેખાય છે તમારા મનમાં. કોણે કીધું તમને કે અદેખાય છે મને? આ વાત વાતમાં બાપ દીકરી છે ને એક જ ભાષાની વાત નહીં કરો, સારા નથી લાગતા. અને વાત રહી ઘરેણાની, કામ કરવાની કે તમારી દીકરીને કંઈ નહીં કરવા દેવાની, તો હું એની સાસુ છું, સારા માટે જ વિચારું છું ને, એટલે જ કહું છું. ખોટી વાતને છે ને ગોળ ગોળ ફેરવીને મને નહીં કહો. અરે સાસુ છો ને તો સાસુ નહીં માં બનીને રહ્યો, અને આ તમે એમ કહો કોણે કીધું અદેખા છે? અમે અદેખા અદેખા કોઈ કીધું નથી, પણ તમને જ ખબર પડી જાય, તમે અંદર ડુકુ કરીને જુઓ તમારા અંદર મનમાં, તમને જ ખબર પડી જાય કે હું કેટલી અદેખી છું. વહુને નહીં કરવા દેવાનું, આ નહીં કરવા દેવાનું, ઓલું નહીં કરવા દેવાનું, એટલે એમ જ થયું ને, જે તમને નથી આવડતું એ તમારી વહુને નહીં કરવા દેવાનું, જો એ કરે તો તમારી પડતી થાય, તમારું નીચે જોયું થાય, એટલે તમને જ કરવા દેતા. એ અદેખા ન થયું તો બીજું થયું હું? બસ તમારે આ ભાષણ આપવા માટે મને આવ્યા હતા? તો તમારી દીકરીને સમજાવો, મને સમજાવવાની જરૂર નથી, સમજી ગયા? અને ઘરેણા છે ને તમારા ઘરે આવીને તમને આપી ગઈ હતી, કંઈ સોની બજારમાં જઈને વેચી નથી આવી. અરે પણ હવે એને એને ઘરેણા આપ્યા છે મેં, તો એ પહેરે તો હું થઈ ગયું, હવે એ ઘરેણા પહેરશે નહીં તો એ શું કહે? તિજોરીમાં પીડ્યા પીડ્યા ડબલ થાય, ભલે ને પહેરે અને ભલે ને તૈયાર થઈને રહે, તમારે છોકરાની વહુ છે, તમારે ઘરને ઉજળું કરી બતાવશે, એ ભલે તૈયાર રહે, નગર તૈયાર નહીં રહે ને તો કોઈક આવીને વાતું કરશે કે આ તો જો રીચાબેને કેવી વહુ ગોતી, હા આવી વહુ ગોતી હશે, અમુકનું સારું કહેવાય તો. બસ બસ બસ, આ તમારી દીકરીને છે ને ટીપટોપ ફરવાનું, ફેશન શો કરવાનું એ બધું આવડે છે, હવે શાંતિ રાખો ને, સારી વસ્તુની શીખામણ અપાય દીકરીને, હવે ઊંધા ચતા રવાડે ન ચડાવાય. ઊંધા ચતા રવાડે હું નથી ચડાવતો, હું જે છે ને હાસું જ કહું છું, તમને હો તો નિહાટું જાય બોલાવ્યા છે મેં. તમે છે ને મારી દીકરીને દીકરીની જેમ રાખો, વહુની જેમ નહીં રાખો. દીકરીની જેમ જ રાખું છું, અને સલાહ અપાઈ ગઈ હોય ને તો તમે તમારો રસ્તો પકડો. સાંભળી લીધી મેં તમારી સલાહ. તમે મારી માન મર્યાદા નથી રાખતો, મારી દીકરીનું શું થતું હશે? હા તમારી દીકરી પર તો દુઃખોનો પહાડ પડ્યો છે, જાવ ને હવે જતા હોય તો કહી દીધી ને મને વાત. જરાક ધ્યાન રાખજો, હું દીકરીનો બાપ છું, હું તો કાંઈ નહીં કરી શકું, પણ ઉપરવાળો જોવે જ છે બધું. હા જોવે જ છે, ઉપરવાળો બધું જોવે જ છે. હા
એની આંખો ખુલ્લી છે 24 કલાક. એ ભગવાન, હવે આને કોણ ભોગશે? લો, બાકી હતું તો બાપોય સલાહ આપવા આવ્યો. આ દેખાય આવે છે, આ દીકરી ટાપ ટીપ થઈને ફરે છે, એ નથી દેખાતું. પપ્પા, તમે દામિનીને ફોન કર્યો હતો? ફોન કર્યો હતો અને મેં એને બધું પૂછ્યું કે આ વાત શું છે એમ. જોકે પહેલાં તો બિચારી મારી દીકરી રહી ને, એને મારી ચિંતા હોય એટલે એણે વાતને પહેલાં ટાળી દીધી. એ કે ના ના, કાંઈ નથી, એવું નથી, ઘણું પૂછ્યું છતાંય એણે ન મને વાત કરી. પછી મેં એને મારા હમ દીધા. જ્યારે હમ દીધા ને ત્યારે એ માની, સાચી હકીકતની ત્યારે મને ખબર પડી. શું કીધું એ તો કયો? વાત જવા દે, મને જે ડર હતો ને એ જાણે કીધું. શું? આમાં બધોય વાક્સને એની હાહુનો છે. એની હાહુ એને ઘરેણા નથી પહેરવા દેતા, અને ગમે ઘરમાં કાંઈ રસોઈ બનાવે આ તે એવું કાંઈ નહીં કરવા દેતા હોય મને તેમ લાગે છે. પણ એના સાસુ એને ઘરેણા કેમ નથી પહેરવા દેતા? જે ઘરેણા છે એ બધા આપણે આપેલા છે, અને આપણે આપેલા ઘરેણા પહેરવામાં એને શું પ્રોબ્લેમ હશે? અરે પણ એ ઘરેણા પહેરે તો એના સાસુ કરતાં આપણી દામિની રૂપાળી લાગે, હારી લાગે, અને લોકો એને જોવે. ઈ આ એની અદેખી હાહુને ગમતું નથી જરી કે. અને આ એના સાસુની ઉંમર છે, આવી સરખામણી કરવાની હોય? હવે અમુકનો ગર્વ લેવો જોઈએ કે આવા ઘરેણા આપણે આપ્યા છે તો પહેરે અને બહાર બતાવે કે જુઓ મારા સોકરાનું સાસરું જુઓ. ઠીક છે, હવે એની હાહુ ગૌટી સમજવી જોઈએ ને. એને એમ છે કે આ આવા ઘરેણા હારા પહેરશે ને તો હું મારું નીચા જોયું થાય, એમ જ છે એના મનમાં. એટલે એ એનો બદલો આની સામે લે છે, આપણી દામિની સામે. એને એમ કે હું આને નીચે દબાણમાં જ રાખું, દબાણમાં જ રાખું, અને નોકરાણીની જેમ રાખું ને કામવાળાની જેમ રહે ને તો મારું જરી કામ ઊંચું લાગે, એટલે આ બધું આવું કરે છે. તો એ ભૂલ કરે છે, મારે છે ને એને આવા મળવું પડશે. આવું તો કાંઈ હોય બેટા, તું મળીને હું કરી એને, હું કહે હું એને તું મળીને. તું જો તું બે શબ્દો કહે ને તો એ આપણી દામિનીને વધારે ત્રાસ આપશે, અને વધારે એ ન બોલવાનું બોલશે, એટલે સરવાળે દામિની જ આપણી દુઃખી થાય. પપ્પા, આમ પણ ક્યાં દુઃખી નથી કરતા. તું એને આ પ્રકારે વાત કે મારી બેનને તમે આમ શું કામ કરો છો, એટલે એને શું થાય ખબર કે દામિનીએ જ એને ભાઈને શીખવાડ્યું છે બધું, તો જ એ કહે. અરે પણ ઘરેણા પાછા આપી ગયા એ વાત ઉપરથી હું એને પૂછીશ કે ઘરેણા શા માટે પાછા આપી ગયા, અને જાણી લઈશ બધું. જો તું એને પૂછવા જા ને તો જરી કે એને આમ આકરા શબ્દો એને ખોટું લાગે ને એવું નહીં બોલે, આપણે સમજાવવાના છે એને. અને એમ એક વાત તો ખાસ ધ્યાન રાખવાનું, આ વાતની દામિની આપણને કીધી છે કે ઘરેણા નથી મારા હાવ પહેરવા દેતા, નથી આ નથી કરવા દેતા, ઓલું નથી કરવા દેતા. એ દામિની આપણને વાત કરી છે, એ એની હાવુને ખબર ન પડવી જોઈએ, એ વાતનું તું ધ્યાન રાખજે. હા પપ્પા, એ વાતની નહીં ખબર પડે, પણ જો પપ્પા એ ગુસ્સો કરશે તો હું સામે બોલીશ. અરે એ તો સેજ કતર જળ, હવે તું જો એની સામે ગુસ્સો કર તો તારા મને એમાં ફરક શું? આપણે છે ને મામલો છે ને એ બગાડવાનો નથી, મામલો સુધારવાનો છે, એટલે તારે અહીંયા જવાનું છે. જો તારે ત્યાં જઈને સંબંધ બગાડવો હોય ને તો રહેવા દેજે, તું જાતો જ નહીં. તો પપ્પા ને આપણી બેન ક્યાં આપણને ભારે પડે છે, બહુ ટટ ટટ કરશે તો લેતો આવીશું તો. અરે મને ખબર છે કે તારી બેન હું, મારે તો પારકી દીકરી હોય ને એ મારે દીકરી સમાન જ કહેવાય, એને આખી જિંદગી હું રાખું મારા ઘરમાં. પણ ગમે એવી દીકરી હોય ને એ એના હારે શોભે, આપણી ઘરે આવે ને સારું લાગે. જો એને એવું લાગતું હોય ને કે આપણે દીકરી કુએ નાખી છે તો મારે નથી રાખવું આ બધું કાંઈ. એમને તું આ બધું સમજશો તો હું નહીં સમજતો, મને હું તને બધું આવડું આવડે છે કરતા, પણ આ કરાય નહીં. છેવટે ભોગવાનું કોને રહે, આપણી દીકરી દામિનીને ભોગવાનું રહે. લે બોલો પપ્પા, એમ તો ભોગવી તો રહી જ છે, અહીંયા આવશે તો શાંતિથી રહેશે, અને 15 દિવસ આપણે લઈ આવશું ને તો એને ભાન આવશે, અને ગેરહાજરીમાં એને ખબર પડશે કે કયા કયા કામ કરતી હતી. પણ 15 દિવસ આપણે એને લઈ આવી બરાબર, પણ એને તો આખી જિંદગી પછી સાંભળવાનું ને, તું રિહા હમણાં ગઈ હતી એટલે એવું ન કરાય, એ આખી જિંદગી એને પછી સાંભળવાનું રહે, એટલે એવું કંઈ કરતો નહીં. અને દામિની હાહુને તું એવું લાગે ને તો મળજે અને સમજાવજે પ્રેમથી કે તમે આવું નહીં કરો, તમે તમારી દીકરી સમાન કહેવાય ને એ બધું આપણે સમજાવવાનું. સમજાતો ઠીક છે, નકર પછી આપણી દીકરીની કિસ્મત આપણે તો સારું જોઈને જઈને આપી હતી ને જ્યાં. પપ્પા, તમે આવી રીતે વાત કરીને હાથ પર હાથ ધરાવીને બેસશો ને મને નહીં ચાલે, હું મારી રીતે વાત કરીશ, બને એટલી કોશિશ કરીશ તમારી વાત માનવાની, અને શાંતિથી વાત કરીશ. જો નહીં માને ને પપ્પા તો એની સામે હું એની જેવો થઈ જઈશ. અરે આપણે તો એક આપણે આનંદ એ વાતનો કરવાનો હોય કે આપણને દેવાંગ કુમાર તો મળ્યા છે ને હારા, એ જો કોઈ દિવસ કહેશે આપણી દામિનીને
જો ઈ કહેતા હોય ને તો તું કહેવાય, લે તો આપણે નાલાક કરવી પડે. પણ ઈ કેવા હરા છે, ઈ કઈ નહીં બોલતા હોય. મેં દામિનીને પૂછ્યું કે કઈ નથી બોલતા, કઈ નથી કહેતા કે નથી કઈ બોલતા કે નથી કઈ કરતા. એટલે આપણે દેવાંગ કુમાર હારે એનું આપણે જોવાનું હોય, પછી આપણે બધું આપણું ન જોવાનું હોય. પપ્પા હું મારી રીતે વાત કરી લઈશ, મારે અત્યારે થોડું મોડું થાય છે, હું જાઉં છું. હા સમજો, કઈ આકરા શબ્દ બોલતો નહીં, એવું ધ્યાન રાખજે તું, મહેરબાની કરીને એટલું જ ભાન રાખજે મારું. હા પપ્પા ચાલો. હા શું કરો છો, દેખાતું નથી તને? તો તમને નથી દેખાતું કે હું કપડાને ઇસ્ત્રી કરું છું? તને નથી દેખાતું કે ઇસ્ત્રી નહીં કરવાની, આ લાઇટ બિલ વધારે આવશે, ખબર નથી પડતી? મમ્મી હા છે ને, હાઉ તમે ગાંડા જેવી વાત કરો છો. અરે ઇસ્ત્રી કરવાથી કઈ થોડી એટલું બધું લાઇટ બિલ આવે? અરે ઘરના કપડામાં સાની રોજની ઇસ્ત્રી કરવાની, ક્યાં તારે બહાર ફરવા જવું છે કે રોજ ઇસ્ત્રી કરવી પડે? અરે પણ શું થયું છે મમ્મી, શેનો દેકારો માંડ્યો છે પાછો? આ સમજાવ તારી બાઈડીને, સારી 70 વાર સમજાવીને થાકી કે ઘરમાં ઘરના કપડાને ઇસ્ત્રી નહીં કરવાની. તું ઓફિસે જાય છે એટલે તારા કપડાને ઇસ્ત્રી થશે, બાકી હુંય નથી કરતી, તો આ કઈ રીતે કરે? અરે સમજાવો તમારા મમ્મીને કે ઇસ્ત્રી તો થશે, તે હું ઇસ્ત્રી કરું છું, તેમના કપડાને ઇસ્ત્રી કરવાની ના નથી પાડતી. લાવો ને તમારા કપડા ઇસ્ત્રી કરી દઈશ ને. મેં ના પાડી છે ને કે ઘરમાં કોઈના કપડાને ઇસ્ત્રી નહીં થાય, તારે મારાય નથી કરવાના, તારાય નહીં, ખાલી દેવાંગના કપડાને જ થશે. પણ મમ્મી એ ભલે ને એના કપડાને ઇસ્ત્રી કરી નાખે, સાથે સાથે શું ફેર પડવાનો છે? ના આ ઘરના લાઇટ બિલ નથી આવતા, અને ઘરના કપડામાં વરી ઇસ્ત્રી સાની, રોજ કે ટીપ ટોપ થઈને ફરવા જાવ ને, એ કયા નોકરા કરીને ઊંધી વારી જાય છે? અરે મારો ઘણી કમાવા જાય છે, એને પૈસા આપવા છે ને એને લાઇટ બિલ ભરવું છે, તમે શું કામ વચ્ચે બોલો છો? ઓ બેન આ તારો ધણી છે ને પેલા મારો દીકરો છે, સમજી તું? તમારો દીકરો છે ને તો જ મારો ધણી છે. શાંતિ રાખો ને, શું કામ ને નાની અમતી વાતમાંથી તમે ઝઘડા ઊભા કરો છો? વાત ઇસ્ત્રી કરવાની છે ને, ભલે કરી નાખતી એને ડ્રેસ ને ઇસ્ત્રી. ના નહીં થાય, મારા ઘરમાં મારું જ રાજ ચાલશે, હું કહું ને એમ જ થશે. આ ઘરમાં રોજના પહેરવાના કપડાને ઇસ્ત્રી નહીં થાય, માત્ર ને માત્ર બહાર જશે ને એ જ કપડાને ઇસ્ત્રી થશે. અને લાઇટ બિલ એટલી ઉપાધી કરો છો તો પોતે ફોન યુઝ કરીને ફોન ચાર્જ કરો છો ત્યારે લાઇટ એમ ચાલુ રાખી દે છો, ત્યારે કઈ નઈ રૂમ ની બહાર નીકળો ત્યારે પંખા ને લાઇટ બે ચાલુ હોય છે, ત્યારે લાઇટ બિલ નથી આવતું તમારે? મારા રૂમ ના પંખા લાઈટ છે ને જ્યારે મને જરૂર હોય ને ત્યારે ચાલુ હોય છે, એટલે ખોટી વાત તો કરતી જ નહીં. આ ઇસ્ત્રી નહીં થાય નહીં થાય ને નહીં થાય, અને તું ઇસ્ત્રીની વાત કરે છે. અરે પણ મમ્મી છોડ બેટા, મેં તને કહ્યું ને આ ઇસ્ત્રી હવે હું માળીએ મૂકી દઈશ, ને હવે પછી ઘરમાં ઇસ્ત્રી નહીં થાય. અને વાત રહી તારા કપડાની ને બેટા, તો ઇસ્ત્રી વાળા કાકા આવે છે ને એમને હું આપી દઈશ, બરાબર? મમ્મી શું વાત કરો છો, લાવો આ ઘરમાં ઇસ્ત્રી કેમ નહીં થાય? ઇસ્ત્રી થશે, તું ઇસ્ત્રી કરજે. હા ઇસ્ત્રી પડી છે અહીંયા, મમ્મી કરવા દો ને ઇસ્ત્રી, શું કામ ને હાથે કરીને ઝઘડા ઉભા કરો છો? અરે તમારા લીધે મારો સાળો કેટલું બોલીને ગયો છે મને. અચ્છા ઝઘડા હું ઉભા કરું છું અને આ તારી વહુ એ તો કઈ બોલતી જ નથી. અરે લઈ જાવ ને તમારી ઇસ્ત્રી નથી જોતી, દેવાંગ આપણે બીજી ઇસ્ત્રી લઈ આવજો, પણ ઇસ્ત્રી તો થશે જ. હા તો કરજે, પછી જો તારા કપડાની હું કેવી હાલત કરું છું જોઈ લેજે. તો તમને શું લાગે છે કે મેં આમાં બંગડી પહેરી છે? મેં કઈ બંગડી નથી પહેરી. અરે પણ વયા ગયા છે મમ્મી, જતા રહ્યા છે અહીંયાથી, તારે ઇસ્ત્રી કરવી છે ને શાંતિથી તારી આ ઇસ્ત્રી કર, તારું કામ બતા, હું ઊભો છું અહીંયા. નહીં આવે મને મહેનત કરવી હવે ઇસ્ત્રી. તું શું કામ તારો મગજ બગાડે છે, ઇસ્ત્રી કરી નાખ ને, બેસ અહીંયા, હું ઊભો છું અહીંયા, ચાલ લાવ કર. હે હું ઇસ્ત્રી કરું છું. આ તે ચાર ઘરે જણાવવાની જરૂર નથી, એક કામ કર, ઇસ્ત્રી કરી કરીને તારા કપડાને કાણા પાડી દે. એવી સાસુ વહુઓ છો તમે બંને, નથી એ સમજવા તૈયાર, નથી તું સમજવા તૈયાર ને આપ. ઉપરથી મારો સાળો આવીને ઓફિસમાં હેરાન કરે છે. દેવાંગ ઇસ્ત્રી સારું છે, મોઢા પર મારી દઈશ. એ જ બાકી રહ્યું છે આ ઘરમાં. અરે યાર આ રોહન ક્યાં રહી ગયો? અરે તમે અહીંયા કેમ છો? જય શ્રી કૃષ્ણ. સારું છે, જય શ્રી કૃષ્ણ. બોલો. શું બોલું? હા તો હા રસ્તે કોની રાહ જોઈને ઊભા છો? એ તો એક મારો મિત્ર આવે છે ને, સાથે મારે ઓફિસે જવાનું છે. સારું હું જાઉં છું. અરે મારે તમારી સાથે એક વાત કરવી હતી. હવે જો તમે મારા બેનના સાસુ છો તો
નાના મોઢે મોટી વાત, પણ આજે અંદર અંદરો અંદર ઘરમાં ઝઘડા થાય છે ને, મને નથી સારું લાગતું. જરા એનું કંઈક સોલ્યુશન મળે એવું કંઈક કરું ને. હા હા, એ જ કરું છું હું, એ જ કરું છું. ખબર છે, આ તમારી બેનમાં એટલું બધું ટેલેન્ટ છે ને કે હું એ સોલ્યુશન ગોતી ગોતી આટલે પહોંચી છું. આજે સવારે મને તમારા પપ્પા મળ્યા તો એમને મને સલાહનો ભંડાર આપ્યો. મારી દીકરી તમારી દીકરી કહેવાય, એને વહુ બનાવીને નહીં રાખો, એને ઘરની દીકરી બનાવીને રાખો. જાણે તમારી બેનને તો અમે સવારથી સાંજ સુધી મારતા હોઈશું. જો હું તમારી સાથે પ્રેમથી વાત કરું છું તો પ્લીઝ પ્રેમથી વાત કરો ને. તો હું પણ પ્રેમથી જ વાત કરું છું, મારો પ્રેમ આ પ્રકારનો જ છે. સમજી ગયા તમે? આવી રીતે ટોન્ટ મારીને કોણ વાત કરે? આ ટોન્ટ દેખાય છે તમને? આ તમારી બેન સવારથી જાગે ને રાત્રે સૂવે ને ત્યાં સુધી અમને ટોન્ટ માર 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 કરે છે. એ ક્યારે તમે જોયું છે? તમને લોકોને તમારી બેન સાચી લાગે છે કેમ? કારણ કે તમારી બેનને મેં ઘરેણા નહીં પહેરવા દીધા, એને ગમતું ખાવાનું નહીં ખાવા દીધું, એને ગમતું કોઈ કામ નહીં કરવા દીધું, એટલે હું ખરાબ અને તમારી બેન સારી એમ. ઘરેણાથી મને યાદ આવ્યું કે મારે મારી બેનને સમજાવવાની કંઈ જરૂર નથી લાગતી, કારણ કે તમે ઘરેણાની બબાલને લઈને મારી બેન સાથે તમે ઝઘડા કરો છો. હ, તમારી ઉંમર જુઓ અને એની ઉંમર જુઓ, હજી પરણીને તમારી ઘરે આવી છે. તમારે એને દીકરીની જેમ સાચવવાની હોય, ચલો દીકરીની જેમ તો ના સાચવો પણ વહુની જેમ સાસુ બનીને તો સાચવો. હવે એ ઘરેણા પહેરે માં તમને શું પ્રોબ્લેમ છે? ઘરેણા પહેરે ને એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એવું બતાવવા માંગે છે કે હું મારા બાપના ઘરેથી ઘરેણા લાવી છું, લોકોને દેખાડવા માંગે છે ને મને નીચી પાડવા માંગે છે. એ તો હું ક્યારેય નહીં ચલાવી લઉં. આવું તમે ક્યાં સાંભળ્યું કે મારી બેને આવું કીધું એમ? અરે નાની નાની વાતમાં, સવારે અલગ ઘરેણા હોય તો સાંજે અલગ ઘરેણા હોય, કોઈના પ્રસંગમાં ગયા ત્યારે અલગ હોય. અરે પણ એટલા બધા દેખાડા કરવાની ક્યાં જરૂર છે? અરે ચાલતી ફરતી ફેશનની દુકાન છે. હવે મારા પપ્પાએ આટલા બધા ઘરેણા બનાવી દીધા છે તો પહેરે છે, અને તમારે તો ગર્વ લેવાની વાત છે કે મારી વહુ દિવસમાં 3 વાર ઘરેણા ચેન્જ કરે છે. વાહ વાહ વાહ, મારે એવો ગર્વ નથી જોઈતો. તમને એવો ગર્વ જોઈતો હોય ને તો ઉઠાવીને લઈ જાઓ ને દામિનીને તમારા ઘરે. મેં ક્યાં કીધું છે? હા, મારે એવા કોઈ ગર્વની જરૂર નથી, એટલે તો હું મારા હાથે તમારા બાપાએ આપેલા ઘરેણા તમારા ઘરે પધરાવી આવી. આ તમે જે બોલો છો ને એ વાત મેં જીજાજીને પણ કરી હતી, અને તમે જે મોઢેથી બોલો છો ને આ તો તમે મારા બેનના સાસુ છો એટલે મારે તમને કઈ કેવું નથી. નહીતર નહીતર તમે શું કરો? નહીતર મારી પાસે પણ ઘણા શબ્દો છે તમને કહેવા માટે, ઝઘડો કરવા માટે અને લાંબુ કરવા માટે. તો કરો ને સંબંધો પૂરા કરવા માટે. હો સરસ, તો કરી નાખો સંબંધો પૂરા, મને કોઈ જરૂર નથી. ને બાપ દીકરો ને દીકરી ત્રણે એક સરખા છો, કોઈએ કોઈની સલાહ આપવાની જરૂર નથી, ને મને સલાહ જોઈતી પણ નથી. સમજી ગયા? આજે આપી, આજ પછી સલાહ નહીં આપતા. શિખામણની દુકાનો. રીચા શું છે બા, હવે બોલો તમે પણ. રીચા હું આટલું શાંતિથી બોલું છું અને તું તો બસ ઉકળતી જ હોય જ્યારે જોવો ત્યારે. બોલો બા, શું કહો છો? બસ એકદમ પ્રેમથી બોલી. બસ આમ જ બોલાય. હા તો બોલો, શું કહેવા આવ્યા છો? હું એમ કહું છું કે ઓલી ઇસ્ત્રી કરતી હતી એ તને નડ્યું. એટલે એટલે તમારા કાન સુધી વાત પહોંચી ગઈ? હા, હું કંઈ બેરી થોડી છું, મને નો ખબર પડતી હોય બધી વાતની. હા તો બા, આ ઇસ્ત્રી કરે, ઘરનું બિલ આવે, અને શું જરૂર છે આ રોજિંદા કપડામાં ઇસ્ત્રી કરવાની? ક્યાં જરૂર છે? એલા રોજિંદા કપડાની, એ નાની છે, એને આવું બધું ઇસ્ત્રીવાળું પહેરવાનું ગમે તો પહેરવા દે ને. અને તારી તો સાડી જેવી છે કે આને ઇસ્ત્રીની જરૂર જ નથી, એટલે તું નથી કરતી. સરસ બા સરસ, તમે ઉપરાણું લેવામાં તો એટલા આગળ છો ને કે જેની કોઈ હદ નહીં. અરે વર્ષોથી હું તમારી વહુ બનીને આવી, ખરે મારું ઉપરાણું નથી લીધું, પણ મારી વહુનું ઉપરાણું તમે બહુ સારી રીતે લો છો. નાની છે નાની છે નાની છે, આ ઘણા દિવસોથી સાંભળું છું. હા બા. હા રીચા, તું જ્યારે આ ઘરમાં આવી ને તો તું ઘરમાં મોટી થઈને આવી, અને હા તારું વર્તન એવું હતું, તારા કામ એવા હતા કે મારે કાંઈ બોલવું ટોકવું નહોતું પડતું. પણ અત્યારે હું જોઉં છું કે આ ઓલી આવી છે ને ત્યારથી તું એને હખેથી રહેવા નથી દેતી. બિચારી એક 4 દાગીના પહેરતી હતી એના બાપના ઘરે મૂકી આવી, અને એના દરેક કામમાં તને ખબર નહીં રોકટોક કરવાનું કેમ ગમે. એ કાંઈ કામ કરે એ ન ગમે, એ કપડાને ઇસ્ત્રી કરે એ ન ગમે, દાગીના પહેરે એ ન ગમે, પાવડર લગાવે એ ન ગમે.
શું કામ આવું કરેશ બટા? કહીશ મને બા, હું કરચલીવાળી સાડી વર્ષોથી પહેરતી આવીને, તો એને ઇસ્ત્રી શું કામ કરવી? હું ઘરમાં સાદા શાક રોટલી બનાવતી આવીને, તો એને શીરા શું કામ બનાવવા છે? હું તમારા ઘરના વધારેના ખર્ચા નહોતી કરાવતી તે, તો મારો દીકરો કમાઈને લાવે એમાં એને વધારે રૂપિયા ઉડાડવાની ક્યાં જરૂર છે? ને બા, નાની છે, નવી છે, સમજું નથી, એને સમજાવવી પડે. આ બધા શબ્દ છે ને, તમે એને સમજાવજો, મને નહીં. હા ના બેટા, તું આ કરે છે ને એ ખરેખર ખોટું કરે જ ને. હવે તે હદ વટાવી છે. શું કામ ખબર? તને ઇસ્ત્રીવાળા કપડાં નથી ગમતા, અને કાં તો તું ઇસ્ત્રી કરવામાં આળસું છે એટલે નથી કરતી. બાકી કંઈ ઇસ્ત્રીમાં લાઇટ બિલ આવી જાય એવું તો મેં પહેલી વાર સાંભળ્યું, કોઈ દી ન આવે. બસ બા, બસ હા બસ, હવે તમારે સલાહ આપવાની જરાય જરૂર નથી. તમે સલાહ આપી દીધી, મેં લઈ લીધી, મને ગળે પણ ઉતરી ગઈ. બરાબર, ઇસ્ત્રીમાં લાઇટ બિલ ના આવે, પણ તમારી વહુના કહેવા પ્રમાણે હું મોબાઈલ ચાર્જ કરું ને તો લાઇટ બિલ આવે. પણ એ તો તે કીધું હશે કે આનાથી લાઇટ બિલ આવે તો એણે સામે કીધું ને. પણ આપણે હું કામ બોલવું જોઈએ? આવે છે ને, આ દેવાંગ કમાય છે ને, તો હવે. અને બીજી વાત કે લાઇટ પંખા તો બળે જ ને, એટલું તો એ મળે જ ને, તો એમાં શું થઈ ગયું? તારે ક્યાં આપવું પડે છે? બસ બા, તમે મારા સાસુ છો, મારે તમારો મલાજો જાળવવો પડે. એ મારી વહુ છે ને, હું એની સાસુ છું. મારે મારી વહુ સાથે કઈ રીતનું વર્તન કરવું ને એ તમે મને નહીં શીખવાડો ને. હું શીખેલી છું ને સમજું પણ છું. તું મારો મલાજો જાળવે છે? નહીં ને. કેટલું બોલે છે? હું એક બોલું તો તું 10 બોલે છે. આમાં તે ક્યાં મારી મર્યાદા જાળવી? વર્ષોથી હું જોઉં છું, દરેક વાતમાં તારું એટલું બધું બોલવાનું આવે, એટલું બધું બોલવાનું આવે કે હું થાકી ગઈ છું. હવે તો કાન બંધ કરી દો. જો આવું બોલે તું, પછી તારી વહુ તારી સામે બોલે જ ને. હા હા, તમે એમ કહો ને, મેં જેવું તમારી સાથે કર્યું મારી વહુ મારી સાથે કરે છે. પતી ગયું? તમને મજા આવી? તમે ખુશ થયા? બા જાઓ, મારે રસોડામાં ઘણા કામ છે. ના રીચા, હજી પણ કહું છું, મોડું નથી થયું, સમજી જા ને બેટા. તમે તો નહીં જાઓ, હું જતી રહું, પછી આવીશ રસોડાના કામ કરવા. બરાબર? ના, તું તારે કામ કર, હું જાઉં છું. પણ હું તો એમ કહું છું કે તું સમજે તો સારી વાત છે. હા સમજીશ, સમજીશ, બધું સમજી જ ગઈ છું. જાઓ તમે. હવે ફોનમાંથી બહાર નીકળો, તમારે વાત કરવી છે. હા એક સેકન્ડ, મેલ મોકલી દઉં. નથી મોકલો મેલ. હા બોલ, શું વાત કરવી છે? દેવાંગ, કાલે તમારે ઓફિસે કેવું કામ છે? જો કાલે ઓફિસે મારે બહુ કામ છે અને એનો જ ઈમેલ મોકલી રહ્યો હતો. વોટએવર, ઓફિસે નથી જવાનું કાલે, કાલે રજા રાખી દેજો. અરે પણ હું શું કામ ને ઓફિસે ન જાઉં? એવી તે વળી કઈ બાબત છે કે મારે ઓફિસે પણ રજા રાખવી પડે? મેં કીધું ને એટલે, હું કહું તો રજા નહીં રાખી શકો તમે? નહીં, તું કે તો રજા નહીં રાખું, કારણ કે મારે કાલે મહત્વની ડીલ છે, એ નક્કી કરવાની છે. મારાથી પણ મહત્વની, કાલે તમારા સસરા આવવાના છે. પપ્પા? અરે પણ પપ્પા અહીંયા શું કામ આવે છે? મેં બોલાવ્યા છે. શું તે બોલાવ્યા છે? હમ અચાનક પપ્પાને અહીંયા બોલાવી લીધા? અચાનક કાંઈ નહીં, આજે પપ્પાનો ફોન આવ્યો હતો, એમને બધી વાતની ખબર પડી ગઈ છે. અચ્છા, ખબર પડી ગઈ છે કે પછી તે ફોનની અંદર ખબર પાડી દીધી છે? તમારા મમ્મીએ ખબર પાડી છે, મેં નહીં. હા ઘરે દેવા ગયા ને એટલે પપ્પાનો ફોન આવ્યો હતો કે હા બધું શું છે, શું કામ ઘરે આપી ગયા. હા તો પછી તારે વાતને વાળી લેવાય ને, તારે પપ્પાને એવું શું કામ ને કઈ કહેવું જોઈએ કે એમને અહીંયા આવવાની ફરજ પડી જાય? હું શું કામ ને ખોળ પાડું, મેં નહોતું જ કીધું. મેં વાતને છુપાવવાની ઘણી કોશિશ કરી, પણ અંતે પપ્પાએ કસમ આપ્યા ને એટલે મારે કહેવું પડ્યું. અરે કસમ આપે કે ગમે તે આપે, તારે આ રીતે ઘરની વાત કરવાની જરૂર નહોતી. એક સ્ત્રી માટે ઘર બહુ મહત્વનું હોય છે, અને એક બાપ માટે એક દીકરી. એમને છે ને મને કુએ નથી નાખી દીધી. પપ્પાએ સામેથી કીધું છે કે અહીં આવીને વાત કરશે. અરે પણ તમે બધા લોકો આ રીતે શું કામ ને વાત કરો છો? એમણે મને કુવે નથી નાખી દીધી. તારો ભાઈ આવે છે ઓફિસે તો એ મને કહે છે કે અમે મારી બેનને ત્યાં હેરાન થવા માટે નથી મોકલી. અરે પણ તમે મને શું કામ ને આવી બધી વાતો કરો છો? મેં ક્યારેય પણ તને હેરાન કરી? ક્યારેય પણ કોઈ વગર વાંકનો શબ્દ કીધો? ક્યારેય પણ હું તને ખીજાણો? હા તો એક કામ કરો, હવે છે ને મને કાંઈ પણ પ્રોબ્લેમ હશે ને તો હું તમને નહીં કહું, બાજુવાળા છે ને એમને કહેવા જઈશ, બસ ને. અરે તું મને કે, એની સાથે મને કોઈ વાંધો નથી, પણ તું આ બધી વાતો તારા પપ્પાને, તારા ઘરના લોકોને, એ બધાને ખબર પડે તો એને કેવું લાગશે? જ્યાં સુધી છુપાવવાતી હતી ને વાત ત્યાં સુધી મેં છુપાવી છે, જેટલું સહન થતું હતું ને એટલું મેં સહન કર્યું છે. પણ બસ હવે હદ આવી ગઈ છે, મમ્મીનું આ વર્તન મારાથી સહન નથી થતું, અને
એટલે જ હવે પપ્પા આવવાના છે મમ્મી સાથે વાત કરવા. અરે સહન તો મારાથી પણ નથી થતું આ ઘરમાં કંઈ પણ, એમ છતાંય સહન કરું છું ને. હું ક્યારેય પણ કોઈની સામે ઉગ્રતાથી બોલ્યો, અને એમ છતાં પણ તમે લોકો છો કે બધી વાતો પપ્પાને જાણ કરો છો. પપ્પાને કેટલી ચિંતા થતી હશે, એટલે તારા ભાઈને કેટલી ચિંતા થતી હતી. એ ક્યારેય પણ મારી સામે ઊંચા અવાજે બોલ્યો નથી આજ સુધી, પણ ઓફિસમાં આવીને અરે ન ભાવે એમ બિચારો કેટલો ટેન્શનમાં હતો એ. હા તો બોલે જ ને, કારણ કે એ લોકોને બધી વાતની ખબર પડી ગઈ છે, એટલે હવે પપ્પા અહીં આવે કે ના આવે ચિંતા તો એમને થવાની જ છે. તને શું લાગે છે? પપ્પા અહીંયા આવશે એટલે આ બધી વાતો અહીંયા પૂરી થઈ જશે, આ વાતનું સમાધાન આવી જશે એમ? હે મને નથી ખબર, હવે તો જે થશે ને એ જોયું જશે. અરે શું જે થશે જોયું જશે, વાત ઉલટાની વધશે, અને આમાં ને આમાં ઘરમાં બીજો કંકાસ ઊભો થશે. બીજો કંકાસ? એમણે હવે આ છે ને ઘરમાં ઝઘડા કરવા માટે કંઈ બાકી નથી રહ્યું, બધી વાતને લઈને ઝઘડા કરી જ નાખ્યા છે. રોજ નત નવા ઝઘડા થાય જ છે ને, તો એક વધારે. હા હા, હજી જે થઈ રહ્યું છે એ બધું ઓછું છે, અધૂરું છે. તો અધૂરામાં તારા પપ્પા ઘરે આવીને બધું પૂરું કરી નાખશે, બરોબર ને? હા નક્કી તો થઈ જશે ને કે શું કરું ને શું ન કરું, મારે આ ઘરમાં રહેવું કે ન રહેવું. અરે પણ કેવી પત્ની છે તું, તારે મારો વિચાર કરવો જોઈએ, આપણા ઘરનો વિચાર કરવો જોઈએ. એટલીસ્ટ હું તો તારી સાઈડ છું ને. જોઈ લીધી મેં તમારી સાઈડ, જે હોય તે. હવે જે પપ્પા આવશે ને જે કહેશે ને એ જ ફાઇનલ રહેશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેન તમે મારી છોકરીને વાહે કેમ પડી ગયા છો? એને શું કહે, તમારી દુશ્મન છે ઈશને, તમારા ઘરની વહુ છે અને મારી દીકરી છે. તમે એમ નહીં સમજતા કે એ નથિયાણી છે, એનો બાપ હજી જીવતો બેઠો છે અહીંયા. તો શું કરશો? હા જીવતા બેઠા છો તો ઘરે લઈ જાઓ તમારી દીકરીને. તો લઈ જ જાય, એમાં કે તમારે કંઈ મને શીખવાડવું નહીં પડે. અમે કંઈ એને સાકારે નથી બાંધી રાખી, ને તમને એમ લાગતું હોય કે અમે બહુ દુઃખ આપીએ તમારી દીકરીને, તો લઈ જાઓ ને તમારા ઘરે, વાંધો નહીં. હો અમને કોઈ ફરક નથી પડતો. રીચા દીવા યારે કેમ બોલવું એ નથી ખબર તને? બા તમને ખબર પડે છે ને, તો તમે વાત કરો, હું મારા મોબાઈલનું કામ પતાવું. જોયો સે જરી કે તમે સેને વાત કરવાની? નરેશભાઈ આનો સ્વભાવ પહેલેથી જ આવો છે. અરે પહેલેથી એવો હોય ને તો ઘરમાં રખાય, કંઈ બીજાને દીકરીને હેરાન ન કરાય. સાચી વાત છે તમારી, પણ હું એને સમજાવી સમજાવીને થાકીને આ બાજુ દામિનીને સમજાવી કે એનું બોલેલું તો મનમાં નહીં લે. અરે પણ એ માણસ કેટલું સહન કરે, આમાં તમે દામિનીને સમજાવવાની જરૂર જ નથી, એ તો સમજેલી જ છે પહેલાંથી. જે જ્યાં સમજાવવાનું છે ને ત્યાં સમજાવાય. તમારી દીકરી સમજો અને હું ના સમજ એમ કહેવા માંગો છો? એમ જ છે. અરે વાહ, તમારી તો વાત જ ના થાય. હવે ભાઈ તમારે તો એમ કેવું છે કે તમારી દીકરી સર્વગુણ સંપન્ન, પણ સાસુમાં કોઈ ગુણ નથી. ઈ તમને ક્યારે એવું, ક્યારે તમારું કામ કીધું હોય અને ન કર્યું હોય તો કયો? બધી ટાઈમે રસોઈ બનાવી દે, તમારી સેવા કરે, બધું કરે, એક એક કામ એનું ન હોય કે તમે એમ ફરિયાદ કરી શકો? આ તો એમાં કઈ નવાઈ નથી કરતી, દુનિયાની દરેક છોકરી છે ને આ જ કામ કરે, સમજી ગયા? આજ કામ કરે. હું પરણીને આવી તો મારા સાસુએ મને ઘરનું બધું કામ આપ્યું હતું, એમાં કે તમારી દીકરી નવી નવાઈનું નવાઈ નથી કરતી. તો તમારે હોતે ને એની સાસુને એની મમ્મી બનીને રહેવાય, તમારી દીકરી હોય, માનો તમારે પેટ જોણી દીકરી હોય, તો કેમ તમે એને બધા શોખ પૂરા કરવા જો? એવી જ રીતે આ તમારી હોશ ને તમારી દીકરી છે, બધા શોખ હોય ને એના પૂરા કરવા દેવાના હોય. અને એ શોખ કેવા કા રાખે છે? કે કપડાં હારા પહેરવાના, કે ઘરેણા પહેરવાના, કે હારી રસોઈ બનાવવાની, એવા શોખ છે. એમ થોડી કહી શકે મારે 10,000 આમ ફરવા જવાનું, 20,000 કપડાં લેવાનું, જે કેન પાસે છે એમાંથી શોખ પૂરા કરવાના છે. એ તમે નોકરા વી એકો? આ તમારી છોકરી તમારા કાને તો નાની નાની વાતો અમારા ઘરની કરે છે ને, તો એને અક્કલ આપો કે આવી વાતો બાપના ઘરે ન કરાય. કરે છે, પણ જ્યારે પાણી માથા ઉપરથી ઉયું જાય ને, એટલે ગમે દીકરીને એના બાપને વાત કરવી જ પડે, તો જ આવે બધું, નિવેડો તો જ આવે. આ તમે તો જો ઓલા ઘરેણા મારી ઘરે મૂકવાય, ત્યારે મને કાંઈ ખબર નહોતી. મારે એમ કે તમારે કંઈક બહાર જવું હશે એટલે ઘરેણા મૂકવા આવ્યા છે બેન, પણ મને શું ખબર કે તમે અદેખાય કરો છો અને એનાથી અદેખાય. એ ઘરેણા પહેરે તમને ગમતું નથી. બા તમારે સમજાવવું હોય ને તો સમજાવી દો. આ અદેખાય અદેખાય આ 25 કહી ગયા છે મને. હા તે કહે જ ને, પણ એવા છે તો કહે, એમાં હું એવા સુધરી જાઉં ને તો ન કહેવી. રીચા તારું આવું વર્તન દામિની સાથે પણ છે ને, વેવાય સાથે પણ છે, તો એ બોલે જ ને. વાહ બા વાહ, તમે મારા સાસુ થઈને આમનો પક્ષ લો છો. તમે જોતા નથી એક એવા અવાજે વાત કરે છે? તમે મને શિખામણ આપો છો કે હું આવી રીતે વાત કરું છું? બેટા હું તો સત્યની સાથે છું, તારી સાથે નથી, આમની સાથે નથી ને દામિની હારે નથી, પણ જે સાચું છે ને એ કહું છું. અને એ દીકરીનો બાપ છે,
દીકરીને આટલું બધું જુલમ થતો હોય તો બોલે. વાહ વાહ વાહ, દીકરી પર જુલમ થતો હોય તો બોલે, પણ સાસુ પર અત્યાચાર થઈ રહ્યો છે એ નથી દેખાતું. રીચા હું જોઉં છું, રીચા હું બધું જોઉં છું. દામિનીમાં ખરેખર કહું ને, આ એના પપ્પા અહીંયા બેઠા છે એટલે નહીં, પણ એ છોકરીએ ઘરના બધાય કામ ઉપાડી લીધા છે. હા, એ નાની છે, જુવાન છે, એટલે એને થોડાક શોખ હોય તો આપણે એને કરવા દેવાય, પણ તું તો બધાય માં ના પાડે તો પછી કેટલું સહન કરે. બસ બા બસ, હા, મને નહોતી ખબર કે મારા સાસુ મારો ક્યારે પક્ષ નહીં લે. પણ ક્યાંથી લે? પક્ષ લીધા જેવો હોય તો લઈને. તમે અત્યાચાર જ કરો છો મારી દીકરી ઉપર. હા હા, તમારી દીકરી ઉપર મેં ઘણા અત્યાચાર કર્યા છે. તમારી દીકરી દુખીને ડાળિયા થઈ ગઈ છે. તમારી દીકરી ઉપર તો જાણે તમે ફૂલોમાં રાખીને હું કાંટામાં રાખું છું. અરે કાંટામાં રાખો ને, એ સારું લાગે, પણ તમે છે ને એને અધૂરા શોખ હોય ને ગમે એને, માણે એની ઉંમર ક્યાં છે? ઉંમર એ બિચારી નાની એવી ઉંમર છે ને, અત્યારે એને બધી ઉમંગ હોય પહેરવાના, ઘરેણા આજે બધી ઉમંગ હોય, એ તમે અત્યારે એને મારી નાખો પછી હું એને ગૌડી થાય ત્યારે એ પૂરા કરે? વાહ વાહ વાહ, ગઢડી થાય ત્યારે પૂરા કરે, આમ કરે તેમ કરે. બસ હવે બસ, શાંતિ રાખો. અને નવી નવા એના ચાર ઘરેણા અપાઈ દીધા ને, તો છોકરીને ચાર ઘરેણા ઉપર તમે ખોટું રાજ ના કરાવશો. દામિની હારી સમજ્યા કે બધું તમારું માને? એક પણ અક્ષર હવે બોલ્યા ને તો તમને મારા સમજે. તમે અત્યારે શાંતિ થી ઘરે જાઓ, હું રીચા ને સમજાવીશ. જાઓ, તમે ખોટો ઉકળાટ ન કરો. આની કરતા મોત આવી જાય ને હારું, અને મારી દીકરીને દુઃખ તો હું નહીં જ પડવા દઉં. જીવતે જીવ, એ હું મરી જાઉં ને ત્યારે એનું જે થવું હોય ને થાય. નરેશભાઈ, મેં સમ આપ્યા તમને. રીચા જો, વેવાઈની આંખમાં આપણા ઘરે આંસુ પડે નહીં, નો હારા કહેવાય. બસ બા, મને સલાહ આપવાની ચરાઈ જરૂર નથી. નરેશભાઈ, તમે જો, ચોખ્ખી વાત પહેલા હું તમને કહી દઉં છું, તમે જો મારી દીકરીને લેવા આવ્યો હોય ને તો હવે એ નહીં બને. અત્યારે તમને ખબર પડી ને હમણાં કેવા કેવા રાયડું નાખતા હતા તમારા હોવ, આવી રીતે હોય અને હાવ. પણ પપ્પા, મારી દીકરી કોઈ દે એવી રાઈડ નાખે એવું તમે જોયું? કુમાર, તમે જોયું કોઈ દે? જો, તમારી વાત સાચી છે, તમે ગુસ્સે થાવ છો એ વાત પણ સાચી છે, પણ પહેલાં મારા બા શું કહેવા માગે છે એમની વાત તો સાંભળી લો. અરે એ શું કહે? બીજું મને સમજાવશે કે આવું ન કરાય? હવે કહેવા સાંભળવા માટે કંઈ બાકી જ નથી રહ્યું ને દેવા. દામિની, બે મિનિટ શાંત રહીશ. નરેશભાઈ, કેટલા કેટલો ટાઈમ મેં વાટ જોઈ, મારો કઈ વાક નથી આમાં, મારી દામિનીનો વાક નથી. નરેશભાઈ, સહન કરતી હતી. જો પપ્પા, હાથ જોડું છું તમારી સામે, એક વખત મારા બા જે વાત કહેવા માંગે છે એ વાતને સાંભળી લો, પછી તમારે જે કહેવું હોય છે ને અમે સાંભળી લઈશું, અમે એક પણ શબ્દ નહીં બોલીએ, પ્લીઝ. જોઈ નરેશભાઈ, મારી હું વાત કરશે એ હું કહી દઉં છું કે દામિનીને હસાવશે, હવે અમારી રીચાથી આવી ભૂલ નહીં થાય. એ એ બધું ગુસ્સામાં બોલી જતી હોય, દામિનીને સમજવાનું હોય અને એને હું સમજાય, બસ એ જ વાત થાય. એટલે એ વાત હું સાંભળે સાંભળે મારા કાન પાકી ગયા છે. હું મારી દીકરીને સુખમાં જોવા માગું છું. નરેશભાઈ, તમે તમારી દામિનીને મારા ઘરે નહીં મોકલતા, નહીં મોકલતા, હું એ ના પાડું છું. પણ એકવાર તો મારી વાત સાંભળો, અને એ સાંભળ્યા પછી તમને એમ લાગે કે ના નથી જ મોકલવી, તો અમે બંને જતા રહીશું, અમે તમને નહીં કહીએ. હા ને નરેશભાઈ, તમે મારા ઘરે આવ્યા હતા ને ત્યારે વાતાવરણ એટલું બધું ગરમ હતું કે હું તમને કાંઈ કહી જ ન શકી, અને એટલે જ સમ આપીને મેં તમને એમ કીધું કે તમે તમારા ઘરે જાઓ, અને આજે હું તમને બધું સમજાવવા આવી છું. જ્યારે તમે સાચી વાત સમજશો ને કે શા માટે રીચા આના પર ગુસ્સો કરે છે, જોખમી ચલાવે છે, એના પર અત્યાચાર કરે છે, એ સાંભળ્યા પછી મને ખબર છે કે તમે સમજી જશો ને મારી દામિની એ સમજી જશે. આ રીચા છે ને, જ્યારે હાવ નાની હતી ને ત્યારે એના મમ્મી ગુજરી ગયા હતા, અને એના પપ્પાએ નવા લગ્ન કર્યા. નવા લગ્ન કર્યા એટલે નવી માં આવી, અને તમે નહીં માનો, નવી માએ રીચા ઉપર એટલો બધો જુલમ કર્યો છે, એને કપડાં ન પહેરવા દે, હરખું ખાવા ન દે, અને પોતે હારું હારું બનાવીને ખાય, અને રીચાને બે દીની ટાઢી રોટલીઓ ખવડાવતી. આ બધું રીચા જોતી, કારણ કે રીચા અણસમજું નહોતી, સમજતી હતી બધું, પણ માની આમે કાંઈ બોલી નહોતી શકતી. અને આમ ને આમ એની સાથે એને ક્યાંય બહાર ન જવા દે, બહાર આજુબાજુ બહેનપણીઓ હારે રમવા ન દે, બસ એને ઘરમાં ને ઘરમાં પૂરી રાખતી. તો આ બધું છે ને એને સહન કરીને એને માનસિક અસર થઈ ગઈ હતી,
અને તમે માનશો એ જ્યારે લગ્ન કરીને મારા ઘરે આવી ને તો એ મારી સાથે આવું જ વર્તન કરતી હતી જેવું અત્યારે એ દામિની સાથે કરે છે. પણ મને તો એની બધી પરિસ્થિતિ ખબર હતી. એના પપ્પાએ મને બધી વાત કરી હતી કે મારી રીચાની સાથે આવું આવું થયું હતું એટલે તમે એ કંઈક ગુસ્સો કરે કે બોલે ને તો હાચવી લેજો. અને હું એનું સાંભળી લેતી હતી કારણ કે મને ખબર હતી બધી. પણ દામિનીને તો એની કાંઈ ખબર જ નહોતી. એટલે એ પોતાના પર જે જુલમ ગુજર્યો છે અને એણે સહન કર્યું છે એ દામિની ઉપર લાદતી હતી. બીજું એના મનમાં કોઈ પાપ નથી. હા તો ક્યાંનો નિયમ છે કે તમારી સાથે જેવું થયું એવું વર્તન તમે બીજાની સાથે કરો? એ બધું હું તને સમજાવું છું દામિની. માણસ જે પરિસ્થિતિમાં જન્મ્યો હોય, જે વાતાવરણમાં મોટો થયો હોય, બસ એ જ વસ્તુનું એ અનુકરણ કરવા લાગે છે. અને મમ્મીની સાથે પણ આવું જ થયું. મને પણ આ વાત વિશે કોઈ જાણ નહોતી. 2 દિવસ પહેલાં મને બાએ આ બધી વાતની જાણ કરી. પછી મમ્મીને લઈને હું હોસ્પિટલ પણ ગયો હતો. ડૉક્ટરને બતાવ્યું, રિપોર્ટ્સ કરાવ્યા. ત્યારે ડૉક્ટરે મને કહ્યું કે મોસ્ટ ઓફ આવા વ્યક્તિઓની સાથે જ્યારે સામે કોઈ વ્યક્તિ બોલવાવાળું મળી જાય ને તો એ વ્યક્તિની છબી એના મગજમાં કેચઅપ થઈ જાય છે. અને બસ બીજું કોઈ નહીં પણ એ વ્યક્તિ જ એના મગજમાં રમ્યા કરે છે અને એની સાથે એ પોતાના મગજમાં આવે એવું વર્તન કર્યા કરે છે. એવું જ થતું હતું અમારા ઘરમાં. મમ્મી જ્યારે તને કંઈ પણ કહેતા હતા, કોઈ કામ કરવાની ના પાડતા હતા ત્યારે તું તરત જ એની સામે થઈ જતી હતી. એટલે બસ મમ્મીને લાગતી હતું કે તું એમના મમ્મી છે અને જેવું એમના મમ્મીએ એમની સાથે કર્યું છે એવું એ તારી સાથે કરવા માંડતા હતા. આના સિવાય બીજી કોઈ જ વાત નહોતી. હવે જો તને આ વાત સાચી લાગે તો સાચી અને ખોટી લાગે તો ખોટી. આમાં અમે બીજું કંઈ જ કરી શકીએ એવું નથી. હા નરેશભાઈ, હવે જે પણ કંઈ નિર્ણય લેવાનો છે એ તમારે બાપ દીકરીએ લેવાનો છે અને એ અમને માન્ય રહેશે. હા બેટા, તારા સાસુની માનસિક સ્થિતિ સારી નથી એટલે આવું કરતા હતા. હવે તું તને એવું ક્યારેક એવા દિવસો પણ યાદ કર કે તું એની સાથે પ્રેમથી રહેતી હો અને તને એ કાંઈ ન કહેતા હોય, બધું કરવા દેતા હોય, એવું ક્યારેક તો બન્યું જ હશે. બન્યું હશે ને એવું? સાચી વાત છે તમારી. હવે મને મારી ભૂલ સમજાય છે. જો મમ્મી ગુસ્સો કરતા હતા તો એમાં મોટી વાત શું છે? મમ્મી ગુસ્સો કરતા હતા ને જો હું ચૂપ થઈ ગઈ હોત ને તો વાત અહીંયા સુધી પહોંચી જ ના હોત. એ બોલ્યા, સામે હું બોલી અને તકરાર વધતી ગઈ. કાંઈ નહીં, હવે મમ્મીની માનસિક પરિસ્થિતિ મને સમજાઈ ગઈ છે અને હું નથી ઈચ્છતી કે હવે હું મારા અને મમ્મીના સંબંધ વધારે બગાડું. બાપ, આપણે કામ કરીએ, ઘરે જઈએ અને હું મમ્મી સાથે વાત કરી લઉં. હા, કારણ કે આમાં તો શું થાય, જો આવું ને આવું વાતાવરણ રહે ને તો છેલ્લે પછી ઘર ભંગાણ પર જ હોય બેટા. અરે ના ના, આપણે કોઈનું ઘર નથી ભાંગવું. જો અહીંયા હું મારી દામિનીને ન મોકલું તો મારી દીકરીનું જ ઘર ભાંગે ને. અને હવે તો અમને સાચી પરિસ્થિતિની ખબર પડી ગઈ છે અને હવે જો અમે આવી રીતે કરવી એની સામે એવા રહેવી તો પછી અમે માનસિક રોગી જ કહેવાય ને. જો પપ્પા, જે કંઈ પણ થયું છે એ બદલ હું અરે મમ્મી વતી તમારી માફી માંગુ છું. ના ના, આમાં કોઈનો વાંક નથી. નથી તમારો વાંક ને કે નથી તમારી મમ્મીનો વાંક. હવે એ બિચારાને ખબર જ નથી કે હું શું કરું છું એટલે એનો વાંક જ ન ગણાય. કંઈ આમ વાંક તો અમારો ગણાય કે અમે એક બીજો બિચારા માનસિક એને સ્થિતિ સારી નથી પણ અમારી તો સ્થિતિ સારી છે ને, છતાંય અમે આવું કરતા હતા. હા દેવા, આમ જોવા જઈએ ને તો આમાં કોઈનો વાંક નથી. નથી મારો વાંક, નથી તમારો વાંક, કે નથી મમ્મીનો વાંક. વાંક પરિસ્થિતિનો છે, સમય અને સંજોગનો છે. ચાલો ભાઈ, તો અમે રજા લઈએ. હા તો હું 2 દિવસ પછી દામિનીને ત્યાં મોકલી દઈશ. એની શું જરૂર છે પપ્પા? અત્યારે બા અને દેવાંગ જાય છે ને, એમની સાથે સાથે જતી રહું. તો તારે જેમ કરું એમ, તારું ઘર છે. હા પપ્પા, ચાલો પપ્પા. ચાલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ્યું, ચાલો મારે માફી માંગવાની. હું કેવો ઉગ્ર થયો તો હમણાં. ચાલ બેટા. મમ્મી, આટલા દિવસ હું ઘરે નહોતી તો તમે બરાબર જમતા હતા ને? હા, બધું બરાબર જ જમતી હતી. પણ હું નહોતી બનાવતી એટલે તમને ભાવતું નહીં હોય નહીં? ભાવે કે ન ભાવે, ખાવું તો પડે જ ને. હા કંઈ વાંધો નહીં મમ્મી, હવે છે ને હું મારા હાથે જ બનાવીને ખવડાવીશ. પહેલાં બનાવતી હતી ને એ રીતે, અને
તમને આ મોતીચૂરનો લાડવા બહુ ભાવે છે ને, એ પણ બનાવીને ખવડાવીશ. મમ્મી, તમે કહેતા હતા ને કે હું દામિનીને વઢીને સમજાવું, એવું જ કર્યું છે. આજે દામિનીને મેં બધી જ વાત સમજાવી દીધી છે. હવેથી એ તમારા પડિયા બોલ ઝીલશે. તમે કહેશો આ નહીં કરવાનું એટલે નહીં કરે, તમે કહેશો આમ કરવાનું એટલે બધું જ કામ તમારું કરશે. પૂછી જુઓ. હા મમ્મી, તમે કહેશો ને એક ગ્લાસ પાણી પીવાનું છે તો એક ગ્લાસ જ પાણી પીશ. ખુશ રીચા, તને નહીં ગમે ને એવું કોઈ કામ હવે દામિની નહીં કરે. અરે દામિની તો શું, હું પણ નહીં કરું. અને તમને મમ્મી જે કંઈ પણ જરૂરિયાત હોય ને એ તમારે તરત જ દામિનીને કહી દેવાની, એટલે તરત જ દામિની એ કામ કરી દેશે. હે ને દામિની? મમ્મી મને માફ કરી દેજો, હું ભૂલી ગઈ હતી કે તમે મારા મમ્મીને પણ સાસુ છો, અને આમાં તમારો કોઈ વાંક નથી. એકવાર સાસુ બની જઈએ ને પછી સાસુપદ આવી જ જાય. માણસને એવું કંઈ કરવું ના હોય પણ થઈ જાય. અને મમ્મી તમે તો મારા સાસુ છો, તમારે મને ખીજાવવું હોય એટલું ખીજાઈ શકો છો. મને સમજાતું નથી આ મારી બધી વાતમાં હા કેવી રીતે પાડે છે. સમજાવી દીધી છે ને મમ્મી મેને. હું સમજી ગઈ મમ્મી કે એમાં શું થઈ ગયું, માણસની પાછળ આંગળ સરખી નથી હોતી ને, હેમ આ દુનિયામાં બધાનો સ્વભાવ સરખો નથી હોતો. આટલી મીઠી મીઠી વાતો કેવી રીતે કરી લે છે? રીચા, તું એવું જીતતી હતી ને કે આ તારી વહુ, તું જેમ કે એમ કરે, ઘરમાં તારી જ ઈચ્છા પ્રમાણે બધું થાય, તું કે એ જ રસોઈ થવી જોઈએ, તું કે એવા જ કપડાં પહેરવા જોઈએ, બસ તો છે ને દેવાંગે અને મેં એને બધું સમજાવી દીધું અને એણે માની પણ લીધું, અને એટલે જ આજે તારી માફી માગવા આવી છે. બા, હું આ બધું ઈચ્છતી હતી પણ આટલું પરિવર્તન ને આટલું જલ્દી આનામાં પરિવર્તન આવી જશે એવું તો વિચાર્યું જ નહોતું. સો વાત ની એક વાત, તમે મારા સાસુ નહીં પણ મારા મમ્મી છો, અને મારે છે ને તમને મમ્મી સમજીને જ રહેવાનું હોય, પણ અત્યાર સુધી હું એવું સમજીને રહેતી હતી કે તમે મારા મમ્મી નહીં પણ મારા સાસુ છો. જ્યારે હું તમને મારા મમ્મી માની લઈશ ને ત્યારે તમે પણ મને એક વહુ નહીં પણ એક દીકરી માનશો. સાચું ને? હા એમ તો સાચું, તારી વાત એમ સાચી, અને મને આ વાત ગમી પણ. એને કહ્યું ને કે તમે કહેશો એટલું જ પાણી પીશ ને તમે કહેશો એમ જ કરીશ, એટલે મારે એવો હુકમ પણ નથી ચલાવવો, પણ શું કરે ને મને સમજાતું જ નથી. રીચા એક વાત કહું, આજે ઘણા મહિનાઓ પછી તારા મોઢા પર હાસ્ય જોયું. બસ બેટા આવી જ તું રે તો જો બધાને ગમે. હા બધાને હસું આવ્યું ને? હા બા, અને આજે ઘરમાં શાંતિ પણ લાગે છે ને. હા હા મમ્મી, ભૂલ મારી હતી, તમે ગુસ્સો કરો ખીજાવ તો એમાં એટલું બધું બોલવાની શું જરૂર હતી, તમને તો ભગવાને હક આપ્યો છે મને ખીજાવવાનો મને બોલવાનો, તો એમાં ખોટું શું લગાવવાનું? હા પણ હું ક્યારેક ક્યારેક વધારે પણ બોલી જતી હતી ને, પણ હા વધારે તો બોલી જતા હતા હે ને, તો હું માફી માંગુ છું અને આજ પછી હું પણ થોડું ઓછું બોલીશ, અને તને ગમે ને એ તું કરજે પાછું, એવું નહીં કે બધું મારું જ કહેલું ચલાવવાનું, તને ગમતી દરેક વસ્તુ કરજે. હા મમ્મી, આ તમે કેવી વાત કરો છો, તમે માફી માંગશો, તમારે માફી ના માંગવાની હોય. અને એમ પણ મમ્મી, આ ઘરમાં તમારું સ્થાન છે ને મારા કરતાં હર હંમેશા એક કદમ આગળ જ રહેશે, તમે મારાથી એક મોટી આગળ રહેશો. રીચા, હવે આને કપડાને ઇસ્ત્રી કરવા દઈશ ને? અરે બા, ઇસ્ત્રી શું, આ તારા પપ્પાના ઘરના ઘરેણા પહેરવા દઈશ. એ બધું તો ઠીક છે પણ મને ભાવ તો ગરમા ગરમ શીરો બનશે કે નહીં? આજે જ બનશે ને, હમણાં જ બનશે. મમ્મી કહેશે તો બનશે. હા હું કહું છું બનાવ. તો એક કામ કરીએ તો મમ્મી, તમે જ બનાવી નાખો ને. મારા હાથનો નથી સારો બનતો, તો સરસ બનાવે છે. એટલે જ બનાવવા નહોતી દેતી. સારું તમે લોકો બેસો, શીરો બનાવી નાખો.